अनन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृशशोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयतिस हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरन्दनाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी लोयाधाम न्यूजर्सीना दिव्य सिंहासन की अंदर बिराजमान सर्वावतारिष्ठ देव भगवान श्री स्वामीनारायण हर हमेश मारा ने तमारा जीवात्मानी साथे रही आपने कल्याण रस्ते मोक्ष मार्ग नु पाथे पूरु पाड़ता एवं मोक्षदाता पूज्यपद गुरुजी पूज्य नीलकंठ स्वामी पूज्य ऋषि स्वामी पूज्य रणछोड़ भगत आदि सर्वे संतो अने बधाए वाला भक्तों ने थी जय स्वामीनारायण આપણે તો પારાયણ જ છે જ્યારે કરીએ ત્યારે આ હરિજયંતીનો સમયો ભગવાન શ્રી હરિના સંકલ્પથી આપણું આ લોયાધામ ન્યૂજર્સીની અંદર એક વાત બહુ નક્કી છે કે આપણા લોયાધામ ન્યૂજર્સીના ભક્તો ઉત્સવ સમયથી થાકતા નથી એની સેવાથી થાકતા નથી શારીરિક સેવા હોય આર્થિક સેવા હોય કશામાં તમને થાક લાગતો નથી એટલે એ જોઈને અમને થાક લાગતો નથી ગઈકાલ પૂજ્ય શ્રીજી વલ્લભ સ્વામીએ બહુ સરસ ભગવાનના પ્રેમી ભક્તો જતનબાની વાત કરી હતી મને થયું આપણે તો સુકાનંદ સ્વામીનું આખ્યાન ચાલુ છે એ જ આખ્યાનની થોડી કડીઓ ગાશું કારણ કે સુકાનંદ સ્વામીનું આખ્યાન એવું અગાધ છે મેં પ્રથમ દિવસોમાં જ કીધું હતું મોટા પુરુષોની ઊંચાઈ અને ઊંડાઈ બેને ક્યારેય માપી શકાતી નથી મોટા પુરુષોના જીવનનો પરિચય ક્યારેય પણ યથાર્થ લઈ શકાતો નથી ભગવાન અને ભગવાનના મહાપુરુષોની બાજુમાં વર્ષો સુધી રહેવા છતાંય એનો રદગત અભિપ્રાય એની રુચિ એનો સ્વભાવ એ જાણવો બહુ કઠણ છે એમ સુકમુનિનું જીવન એવું છે કે જેની અંદર આપણે ગમે એટલા ઊંડા ઉતરીએ તો પણ એ આપણને યથાર્થ સમજી શકાય એવું એ પાત્ર નથી કારણ કે આ તો બધા મહારાજની સાથે ડ્રામા કરવા માટે ધામમાંથી આવેલા હતા આ પૃથ્વી પર એનું એક ડ્રામા છે અને આ ડ્રામાને જોઈ અને આપણે આપણા મોક્ષ માર્ગને સવળો કરવાનો છે ક્યાંક આપણા અવળા પાટા ચડ્યા હોય ક્યાંક આપણે મહારાજથી દૂર થતા હોઈએ તો આવા મહાપુરુષોના જીવનથી આપણે સવળું કરવાનું છે આજે આપણે ગઈ વખતે સુકાનંદ સ્વામીનું જે આખ્યાન સાંભળ્યું હતું એમાં ઈર્ષા વિષયક પ્રસંગ સાંભળ્યો હતો લગભગ બધાને યાદ હશે ઈર્ષા આવી હતી અને સુકાનંદ સ્વામીનું નામ પડ્યું અને ઈર્ષા ભાગી ગઈ લડવા માટે તૈયાર ના થઈ બોલો સુકાનંદ સ્વામી કેવા યોદ્ધા હશે કેવા યોદ્ધા હશે કે જે ઈર્ષા ભલાને પછાડી નાખે એ ઈર્ષા સુકાનંદ સ્વામીનું નામ સાંભળતા તો ભાગી ગઈ એ ઈર્ષા સુકાનંદ સ્વામીથી થરથર ધ્રુજતી હતી એવા સુકાનંદ સ્વામી એની આપણે કડીઓ દર વખતે થોડી ગાઈએ છીએ આગળ લખેલી છે
અને ત્યાર પછીથી આપણે આજે જે નવો પ્રસંગ છે એની અંદર પ્રવેશ કરીશું. સુકાનંદ સ્વામી આપણને શીખવાડે છે, ગુણ આવ્યા હોય આપનામાં, ગુણ આવ્યા હોય આપનામાં, તોય તે પારકા છે ઘરેના, તોય તે પારકા છે ઘરેના, મોટા નાયા પેલા ગુણ તે છે, મોટા નાયા પેલા ગુણ તે છે, તેનાથી આપનો શોભે છે, તેનાથી આપણો શોભે છે, માટે અહમ ન ધરવું અંગે, માટે અહમ ન ધરવું અંગે, અતિ દીન થઈ રહેવું સંગે, અતિ દીન થઈ રહેવું સંગે, દીનતામાં દયાળો છે રાજી, દીનતામાં દયાળો છે રાજી, કરતા રહેવું હમેશ હાજી હાજી, કરતા રહેવું હમેશ હાજી હાજી, માટે જીવનો સત્સંગ કરવો, ઓ માટે જીવનો સત્સંગ કરવો, મોટપ માટે ન કરવો બખેડો, મોટપ માટે ન કરવો બખેડો, યા લોકની મોટપને મેલી, આ લોકની મોટપને મેલી, ધામની મોટપ જાલી લેવી, એ ધામની મોટપ જાલી લેવી, આથી કહો કોન મોટી જીત, આથી કહો કોણ મોટી જીત, શ્રી હરે કરે નિત નિત પ્રીત, શ્રી હરે કરે નિત નિત પ્રીત, જગ જીતે ગાયો એવો જાના, જગ જીતી ગાયો એવો જાના, રાજી કર્યા મોહનજી ને માના, ઓ રાજી કર્યા મોહનજી ને માના, રાજી કર્યા મોહનજી ને માના, હે રાજી કર્યા મોહનજી ને માના. સદગુરુ સુકાનંદ સ્વામી એના જીવનથી એ શીખવાનું છે, ગમે એટલા ગુણ આવ્યા હોય, ગમે એટલા સદગુણોના આપણે આસામી હોઈએ, ગમે એટલા સદગુણોથી આપણે ભરપૂર હોઈએ, ભગવાન શ્રીહરિની ભક્તિની અંદર, ભગવાન શ્રીહરિના જ્ઞાનની અંદર, ભગવાન શ્રીહરિએ કથિત વૈરાગ્યને વિશે અને ભગવાન શ્રીહરિએ આપેલા આદેશરૂપી ધર્મને વિશે આપણે અતિ સ્થિતિવાળા હોઈએ તો પણ સ્વામીનું જીવન એવું શીખવાડે છે કે ભગવાનના ભક્તએ હંમેશા એ પારકા ઘરેના છે આવી રીતે રહેવું જોઈએ. બીજી વાત એ કરે છે કે જગ જીતી ગયો એવો જન રાજી કર્યા મોહનજીને મન, જેને ભગવાનને રાજી કર્યા એ આખું જગત જીતી ગયો. આ જીવે જન્મો જન્મથી અનેકને રાજી કરવા મહેનત કરી છે પણ આ જીવથી ક્યારેય પણ ભગવાન શ્રીહરિ રાજી નથી થયા, અને એને જેને રાજી કર્યા એનું કામ થઈ ગયું. સુકમુનિએ કેવા રાજી કર્યા હતા સાંભળો. રઘુવીરજી મહારાજ દુર્ગપુર મહાત્મ્યના અધ્યાય 3માં લખે છે, સુકમુનિ અખંડ શ્રીહરિને સમીપે રહેતા. આ રઘુવીરજી મહારાજ લખે છે, દુર્ગપુર મહાત્મ્ય મહારાજશ્રીનો લખેલો ગ્રંથ છે સંસ્કૃતમાં. અનુવૃત્તિમાં રહીને નિત્ય શ્રીહરિની સેવા કરતા, સર્વે સાધુઓમાં શ્રેષ્ઠ હતા, ધર્મ જ્ઞાન અને વૈરાગ્યાદિક સાધુતાના સર્વે ગુણે યુક્ત હતા અને શ્રીહરિની કૃપાનું પાત્ર હતા.
એમના આવા અનેક સદગુણોને જોઈને શ્રીહરિ તેમની ઉપર સદાય પ્રસન્ન રહેતા અને પોતાના અંતરનો અભિપ્રાય હેતથી કહેતા. જેની ઉપર તમે રાજી હો ને એને તમે હૃદયનો અભિપ્રાય કહી શકો, દરેકને ના કહી શકો. ગયા નહીં એમ થાય કે આ ભગવાનને મોટા સાધુ હોય એ ઓલા ભગતને તો બધી વાત કરે, મને કાંઈ ના કરે. ઓલા બેઠા હોય તો ખાનગી ગોષ્ઠી ચાલુ જ હોય અને આપણે જઈએ તો એવી ખાનગી ગોષ્ઠી ના કરે. પણ ન થાય, મોટાનો અભિપ્રાય અને મોટાની રુચિ એના રાજીપા સિવાય મળતી નથી. સદગુરુ છે એ સદગુરુ પાસેથી મેળવવાનું એ જ હોય છે મુમુક્ષુને એના હૃદયમાં રહેલો ગુપ્ત ખજાનો. સદગુરુ રાજી થાય તો હાર આપશે, સદગુરુ રાજી થાય તો ભેટશે, સદગુરુ રાજી થાય તો ચરણારવિંદ આપશે, સદગુરુ રાજી થશે તો પ્રસાદી આપશે. પણ યથાર્થ રાજીપો છે એના હૃદયમાં રહેલો ગુપ્ત ખજાનો. એ જ્યારે આપણી પાસે ઠાલવી દે ત્યારે માનવું કે હવે મારો રાજીપો આનો મારી ઉપર યથાર્થ થયો. એના હૃદયના ગુપ્ત રત્નો એ જ્યારે કોઈ શિષ્ય કે કોઈ મુમુક્ષુ મેળવી લે છે ત્યારે રાજીપાવાળો કહેવાય છે. અહીં રઘુવીરજી મહારાજ લખે છે કે મહારાજ સુકાનંદ સ્વામીને પોતાના રદગત અભિપ્રાયો કહેતા. આગળ અમને આવશે કેવા અભિપ્રાયો, કેવા અભિપ્રાયો મુમુક્ષુને નથી પચતા અને જે શ્રીજી મહારાજે સુકાનંદ સ્વામીને ખુલ્લા દિલે કીધા એ અભિપ્રાયો આગળ આવશે. શ્રીહરિને પોતાના હૃદયની વાત સ્વામીને કહેતા ક્યારેય ખચકાટ થયો નથી. વાહ, જેને હૃદયની વાત કહેતા ખચકાટ ના થાય ને એની ઉપર રાજીપો કહેવાય. અને જેને કહેતા બીક લાગે, હું જાણીએ હવડું પડશે કવડું પડશે, હું જાણીએ આવું કહેશું તો કાંઈ આપણો દોષ લેશે કે શું કરશે, આવી બીક લાગે ને. રાજીપો ના હોય ને એટલે બીક લાગે, અને રાજીપો હોય ને તો કહેતા થડકો થાય જ નહીં. એમ થાય કે આને તો જેમ કહેવું હશે એમ કહેવાશે, આને તો જેમ વર્તાવો છે એમ વર્તાશે. લો, કોઈને ઘરની સંપત્તિ હોય અને કોઈ ભગવાન કે ભગવાનના મોટા સાધુને એવું કહેવું હોય કે તારી બધી સંપત્તિ ભગવાનને આપી દે તો કેટલાને કહી શકે આવું? જેની પર રાજીપો હોય એને કહી શકે, પણ રાજીપો ના હોય તો ધીરે ધીરે પેલો કહે ને કે દુબળું ધોર હોય એને તમે દોવા જાઓ તો માંડ માંડ કાન ઊંચા કરે એ દૂધ કેવડું આપે. એમ જેને કહેતા ખચકાટ થતો હોય કોઈ પણ વાતનો કહેતા ખચકાટ, આ તો રાજીપો તો એવી એવી વસ્તુ છે બધી જ વસ્તુમાં કહેતા ક્યારેય ખચકાટ ના થાય. વઢવું હોય, ખીજાવવું હોય, એને ગમે એવું કરવું હોય ખચકાટ ના થાય, એને રાજીપો કહેવાય. આજે ગુરુજી અહીં આવ્યા હોય અને મારા બહુ વખાણ કરે એ રાજીપો યથાર્થ નથી, છે ખરો યથાર્થ નથી. આજ ફોનમાં આશીર્વાદ આપતા હોય અને બહુ સારું સારું કહે અમારું સંતોનું કે ભક્તોનો, એ રાજીપો છે પણ યથાર્થ નથી. પણ યથાર્થ રાજીપો કોને કહેવાય કહું તમને? હું અહીં વ્યાસપીઠે બેઠો છું અત્યારે, આ હોલ આખો આમ ચિક્કાર ભરીને બેઠો હોય અને બધા કથા વાર્તા સાંભળવામાં મસ્ત થઈ ગયા હોય અને બધાને કથા વાર્તા બહુ ગમી હોય, મારી બધું જ બહુ સારું હોય, અને ગુરુજી અચાનક આવે સભામાં અને મને આ પાટે બેહાડીને એમ કહે કે મૂર્ખા કથા કરતાં તને આવડતું નથી ને, હેઠો ઉતારીને એક પાટું મારે ને અને એ મારતા એને સંકોચ ના થાય ને, એ રાજીપો કહેવાય. રાજીપાના સ્વરૂપોને ઓળખી રાખવા જોઈએ. આપણે જેમ રાજીપો માની બેસીએ છીએ એવો રાજીપો હોતો નથી. આપણે જેવું જે સ્વરૂપને ધારી રાખ્યું હોય છે એવો રાજીપો નથી હોતો. સુખમુનિ પર રાજીપો કેવો હતો આગળ આપણે સાંભળ્યું. સવા આખી રાત પુસ્તક લખ્યું, શ્રીમદ સત્સંગીજીના ખરડા આખી રાત લખ્યા, પુસ્તક પત્ર લખવા મહારાજે આપ્યો આખી રાત લખ્યો, સવારથી રાત સુધી લખ્યો, મહારાજ પાસે લઈ ગયા, 14 પાના લખેલા હતા ફાડીને નાખી દીધા મહારાજે. અને ત્યારે નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી કીધું, સુખમુનિ તમને કાંઈ થયું નહીં? તો કે મને કાંઈ ના થયું, કારણ કે મારે તો મહારાજને રાજી કરવા હતા. મહારાજ ફાડીને રાજી તો થયા ને, ફાડી નાખ્યા પણ મહારાજ રાજી તો થયા ને, પણ મહારાજને ફાડતા સંકોચ ના થયો. નહીં તો આજે કોઈ, આજે માની લો કે તમને કંઈ કામ કરવા આપ્યું હોય કે તમે આ કરી લાવજો અને તમે કરીને લાવ્યા બરાબર, અને લાવીને તરત આ માનો કે હાર બનાવવા કોઈને આપ્યો છે અને હાર બનાવીને લાવ્યા, હવે હાર હરખો થયો નથી
અને હાર લઈને તમે આવ્યા ને હાર આપ્યો અને કોઈ સાધુ હોય કે આ હાર છે આવો હોય અને તોય તમે રાજી થાવ એવું થાય, શું વિચારો? ઓ કેટલું જાગ્યા, ક્યાંથી લાવ્યા, ક્યારે હાર બન્યો અને લે કરી નાખી દીધો. આપણું કેલ્ક્યુલેશનને આપણી કેપેસિટી બહુ નીચી છે, એટલે આ મોટા સાધુના આખ્યાનથી આપણે આપણા લેવલને ઊંચું કરવાનું છે, આપણા ઉદ્દેશોને શુદ્ધ કરવાના છે, આપણે જે કરી રહ્યા છીએ એની શુદ્ધિ લાવવાની છે. સુકાનંદ સ્વામી પર મહારાજ બહુ રાજી હતા, ક્યારેય ખચકાટ થતો નહીં. રઘુવીરજી મહારાજ આવું લખે છે દુર્ગપુર મહાત્મ્યના અધ્યાય 78ની અંદર. રઘુવીરજી મહારાજે બીજું એવું લખ્યું છે કે ગઢપુરમાં જ્યારે જૂનાગઢના શિલ્પી નારણજીભાઈ સુથાર ગોપીનાથજીની મૂર્તિ કરતા હતા, જે કથાનો પ્રસંગ આપણે ઘણી વખત સાંભળ્યો છે, ત્યારે સુકાનંદ સ્વામી શ્રીમદ ભાગવતની કથા વાંચતા હતા. મહારાજ એમની પાસે કથા વંચાવતા હતા. મહારાજે પ્રેમથી પોતાના પ્રસાદીનો થાળ સુખમુનિને આપ્યો અને પોતાના શરીર ઉપર પહેરવાના બધાય વસ્ત્રો સુખ સ્વામીને આપ્યા. આટલો રાજીપો વર્ષાવ્યો પછી મહારાજ જે બોલ્યા છે એ સાંભળો. મહારાજ દાદા ખાચર વગેરે ભક્તોને કહે આ સંત બહુ સારા છે, અમારા હાથ તુલ્ય છે, જેમને વ્યાસ પુત્ર સુખદેવજીના દર્શન ન કર્યા હોય તેમને આ સુખમુનિના દર્શન કરવા, આ સુખમુનિમાં સુખદેવજી જેવા અનેક ગુણો છે. આવું મહારાજે ખુલ્લા મોઢે સ્વામીના વખાણ કર્યા, સુખદેવજી જેવા અનેક ગુણો આમાં છે. અને પછી મહારાજ સુખ સ્વામીને જે કહે છે એ હવે આપણે આગળના કથામાં પ્રવેશ કરવો છે. એમ કહીને સભામાં જ પોતાના અંતરનું રહસ્ય સમજાવતા મહારાજ કહે છે, હે સુખ સ્વામી, હું જ સર્વે અવતારનો કારણ છું. મારી મૂર્તિ સર્વોપરી વર્તે છે, મારી તુલ્ય બીજું કોઈ નથી, માટે સુંદર ચિહ્ન અને અવયવોથી યુક્ત અલૌકિક શક્તિએ યુક્ત મારી આ મૂર્તિને હૃદયમાં ધારો. મહારાજે સુકાનંદ સ્વામીને કીધું છે મારી મૂર્તિનું ધ્યાન કરો. ધ્યાન કરવું મૂર્તિનું નિત્ય, ધ્યાન કરવું મૂર્તિનું નિત્ય, માયામાંથી તોડીને પ્રીત, માયામાંથી તોડીને પ્રીત, મૂર્તિના અનુરાગી બનાવો, મૂર્તિના અનુરાગી બનાવો, બીજાના રાગી તો તડી જવો, એ બીજાના રાગી તો તડી જવો, મૂર્તિ મહારાજની મારી મૂડી, એ મૂર્તિ મહારાજની મારી મૂડી, જેથી ટળે કારણ શરીર સૂડી, ઓ જેથી ટળે કારણ શરીર સૂડી, મૂર્તિનું ધ્યાન નિત્ય ધરીએ, મૂર્તિનું ધ્યાન નિત્ય ધરીએ, મૂર્તિ પકડવાનું શીખી લઈએ, હે મૂર્તિ પકડવાનું શીખી લઈએ, ધ્યાન ટાળે સર્વે મન ચાળા, ઓ ધ્યાન ટાળે સર્વે મન ચાળા, કાઢી નાખે માયા માંથી બારા, ઓ કાઢી નાખે માયા માંથી બારા, ઉર્ધ્વ રેખાને ધારીને રાખો, ઉર્ધ્વ રેખાને ધારીને રાખો, નાથની નાસિકાને નિહાળો, ઓ નાથની નાસિકાને નિહાળો, જમના કાનમાં બોટીને ઉપર, જમના કાનમાં બોટીને ઉપર, એક તિલ નાનો છે સુંદર, ઓ એક તિલ નાનો છે સુંદર, વૃત્તિ તેમાં ઠરાવીને ઠરો, વૃત્તિ તેમાં ઠરાવીને ઠરો, મૂર્તિ
મૂર્તિ મૂર્તિ મૂર્તિ માહી ગરો, હે મૂર્તિ 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 માહી ગરો, મૂર્તિ 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 માહી ગરો, હો મૂર્તિ 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 માહી ગરો. ધ્યાન સુકાનંદ સ્વામીને મહારાજ એમ કહે છે, સ્વામી તમે નિત્ય મારી મૂર્તિનું ધ્યાન કરો. કારણ એ છે, ધ્યાન ટાળે સર્વે મન ચાળા. ભગવાનના ભક્તને ધ્યાનનો અભ્યાસ અવશ્ય હોવો જોઈએ. જેને સત્સંગમાં 2 વર્ષ કે 5 વર્ષ ઓછામાં ઓછા થઈ ગયા છે, એને ભગવાનની મૂર્તિના ધ્યાનનો અભ્યાસ હોવો જોઈએ. ગમે એટલી કથા વાર્તા કરીએ અને સાંભળીએ, આ કથા વાર્તા છે તો ચારો છે. મહારાજે પ્રથમ પ્રકરણનું 32મું વચનામૃત, મહારાજ કે ઢોર છે એ ચારો ચરીને ખીલે આવે છે, પક્ષી છે એ ચણ ચણીને માળામાં આવે છે. એમ મહારાજ કે તમે બધાએ કથા વાર્તાને કીર્તન રૂપી ચારો કરીને મારી મૂર્તિરૂપી માળા અને ખીલાએ આવો છો કે જ્યાં ત્યાં રખડી ખાઓ છો? હવે આપણું વિચારો તો, આપણે ચારો તો ખાઈએ છે, આ કથા વાર્તા કીર્તન રૂપી ચારો તો કરીએ છે, પણ આપણને એવો અભ્યાસ ખરો કે આપણે દિવસમાં 10-15 મિનિટ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવા બેસતા હોઈએ? આપણને એવો અભ્યાસ ખરો, શું ભગત વગાડવું છે, આપણને એવો અભ્યાસ ખરો કે જેની અંદર આપણને ભગવાનના સ્વરૂપનું ધ્યાન થાય? આપણને એવો અભ્યાસ ખરો કે આપણે એકાંતમાં બેસીને ભગવાનની મૂર્તિને સંભાળીએ? એવો કોઈ આપણને અભ્યાસ ખરો? સ્વામી સુકાનંદ સ્વામીને મહારાજ કહે છે, મારી મૂર્તિનું તમે નિત્ય ધ્યાન કરો. આપણને નિત્ય ભગવાનની મૂર્તિના ધ્યાન કરવાનો અભ્યાસ આપણા પરિવારના ભક્તોને મેં ઘણી વખત કહું છું કે એ અભ્યાસ આપણે વધારવાની જરૂર છે. ધ્યાનના અંગ, ભગવાનની મૂર્તિમાં જોડાવાનું આપણું તાન એ ઘણું ઓછું હોય. નિષ્ઠાનું સ્વરૂપ આપણી પાસે બરાબર છે, શ્રીજી મહારાજનું સર્વોપરીપણાનું તાન પણ આપણી પાસે બરાબર છે, સદગુરુની નિષ્ઠા પણ બરાબર છે, પણ સુકાનંદ સ્વામીને મહારાજ કહે છે, સ્વામી તમે ધ્યાન કરો. કેમ? કારણ એ છે કે સાધના નામ હિ મન મૂર્તે ધ્યાન રૂપમ હિ સાધનમ. આ મારી મૂર્તિનું ધ્યાન કરવું એ જેટલા સાધનો છે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધન છે. ભગવાનની મૂર્તિના ધ્યાનથી જ કારણ શરીર તૂટે છે. આપણે આ સત્સંગમાં આવવા પાછળનું મેઇન કારણ, મારે સાધુ થવાનું, તમારે હરિભગત થવાનું મેઇન કારણ, જેમ કોઈ પ્લેનમાં બેઠો તો પ્લેનમાં કોઈ સ્થાનમાં જવા માટે બેઠો હોય ને, કંઈ ફરવા થોડો આવ્યો હોય કે પ્લેન જોવું છે એટલે કોઈ આવે? પ્લેન જોવા માટે કોઈ $1000 ખર્ચે ખરો? પ્લેનમાં બેસવા માટે કે હું 12-13 કલાક પ્લેનમાં બેસું એટલે $1000 ખર્ચે ખરો? ના, પ્લેનમાં બેઠો છે એનું ચોક્કસ કોઈ લક્ષ્ય છે. એમ કંઈ આપણે આ સત્સંગમાં આવ્યા છીએ એ જેમ પેલું પ્લેનમાં પટ્ટા બાંધીને બેસવાનું પ્લેન જોવા એમ સત્સંગને જોવા નથી આવ્યા. આપણું એક લક્ષ્ય છે વાસના ટાળવી, એના માટે આપણા સત્સંગમાં છે. અને વાસના ટાળવા માટેના જેટલા ઉપાયો છે એનો મેઇન ઉપાય છે ભગવાનનું ધ્યાન. કથા કીર્તન માળા જપ સેવા એ વાસનાને ટાળવા માટેનું સાધન ચોક્કસ છે, પણ એ વાસનાને કાપે છે. પણ નિર્મૂળ કરવી, જેવી રીતે કોઈ વૃક્ષનું મૂળ જમીનમાં રહી ગયું હોય તો જ્યારે વરસાદનો યોગ થશે ત્યારે ઉગશે, એમ ધ્યાન વિના ટાળેલી વાસના એ ગમે ત્યારે ઉદય થવાની શક્યતા છે. આજે દબાયેલી દેખાય છે, જેમ કે આપણે ધારનું પારણું કરીએ કે ચાંદ્રાયણ કરીએ કે એકટાણું કરીએ કે નિયમ લઈએ કે મારે મિષ્ટાનનો નિયમ, તો મિષ્ટાનની વાસના એટલો ટાઈમ દબાઈ જશે. આપણે ભગવાનના ભક્ત છીએ, મિષ્ટાન હામું આવશે તો એ ખાવાની ઈચ્છા નહીં થાય. 5 વર્ષ તમે નિયમ લઈ લીધો એટલે દબાઈ ગઈ, પણ ક્યારેક પાછી એ ઊભી થશે. વાસનાનું કામ એવું છે. એટલે વાસનાને ટાળવા માટે શ્રીજી મહારાજે કાર્યાની પ્રકરણનું 12મું વચનામૃત, કાર્યાણીના 12મા વચનામૃતમાં મહારાજ કે વાસના છે વજ્રસાર જેવી છે અને જીવ સાથે એકમેક થઈ ગઈ છે. હવે એને કાઢવા માટે મહારાજ કે ભગવાનનું ધ્યાન અને ભગવાનનું ભજન
બે કરે તો જ વાસના ટળે. સુકાનંદ સ્વામીને મહારાજ કહે છે, મારી મૂર્તિનું ધ્યાન એ સર્વમાં શ્રેષ્ઠ છે. જેમ અરીઠાના પાણીનો મેલ, અરીઠાથી પાણીનો મેલ કપાય છે, પહેલાં પાણીને ચોખ્ખું બહુ વજનદાર હોય, અત્યારે આપણે ઓલી ફટકડીને બધું નાખીએ, પહેલાં અરીઠાથી પાણી ચોખ્ખું કરવામાં આવતું, તો અરીઠાથી પાણીનો મેલ જાય છે, એવી રીતે મારી મૂર્તિના ધ્યાનથી ચિત્તનો મેલ જાય છે. આમ મહારાજ કહે છે. મહારાજ કહે છે, જેમ ઇન્દ્રનું વજ્ર પર્વતના સેંકડો ટુકડા કરી નાખે, તેમ મારા ધ્યાનરૂપી પાવન કરનારું શસ્ત્ર કોટી જન્મના પાપરૂપ પાંજરાઓને તોડી નાખે છે. આ મારું ધ્યાન કરે છે મહારાજ, કેમ ભગવાનની મૂર્તિનું ધ્યાન આ કરે છે. બોલો, તમારામાંથી કેટલા ભક્તો ધ્યાન કરો છો? આંગળી ઊંચી કરો. લો હાલો, તમે ધ્યાન કરતા હો એટલે આંગળી ઊંચી કરો કે અમે દિવસમાં 5 મિનિટ 10 મિનિટ પણ ધ્યાન કરીએ છીએ. વાહ, સરસ. મુકેશભાઈ કરવું પડશે. હા, કે હવે તમે યજમાન થયા છો તો ધ્યાન કરવું તો પડશે જ ને મૃગેશભાઈ. 10 મિનિટ કરવું પડે, 10 મિનિટનો અભ્યાસ. આ તો એવું છે અભ્યાસ, એક આરે તમે અડધો કલાક બેહો તો ના થાય, પણ 10-10 મિનિટ બેસવાનો અભ્યાસ કરો. 10-10 મિનિટ. અને કેવી રીતે અભ્યાસ કરવાનો? મૂર્તિ લઈ લો ઠાકોરજીની, ઠાકોરજીનું સ્વરૂપ લઈ સામે રાખી દો. બીજું, તમારું અંગ કયું છે? તમને આમ હૃદયમાં એકદમ શાંતિ શાનાથી થાય છે એવી વસ્તુ શું છે? કીર્તન છે, કોઈ ભજન છે, કોઈ ભજન એવું હોય કે તમને બહુ જ સાંભળવું ગમતું હોય, કોઈક શબ્દો એવા હોય કે તમે સીધા જ ભગવાનની મૂર્તિમાં જોડાઈ જાઓ. મારું અંગ આજે એવું હોય કે મને પ્રેમાનંદ સ્વામીનું કીર્તન સાંભળું અને એનું વિયોગનું કીર્તન સાંભળું તો હું મહારાજમાં જલ્દી જોડાઈ જતો હોઉં. વિયોગનો શબ્દ સાંભળીને મને મહારાજનો યોગ થઈ જતો હોય, તો મારે મહારાજના નંદ સંતોના લખેલા વિયોગના કીર્તનો હોય એનો હું અભ્યાસ રાખું ને તો મને મહારાજ જલ્દી સ્ફૂરે. એમ તમને સાનાથી ભગવાનમાં જલ્દી હેત થાય છે એ વસ્તુને પકડવાની, એ વસ્તુને રેકોર્ડ કરેલી હોય એ રાખવાની અને ભગવાનની મૂર્તિ લઈને બેસવાનું. એમને એમ નહીં બેસવાનું, એક બાજુ પર છોકરા રમતા હોય ને એક બાજુ પર વાસણ ખખડતા હોય ને તમે મૂર્તિ લઈને બેહો, થતું હશે ધ્યાન? થાય? એક બાજુ ઉપર તમે ક્યાંક કોઈ કકરાટમાં હોવ ને ક્યાંક તમારી વ્યવહારની ઉપાધિ હોય ને પછી કે મારે 10 મિનિટનું ધ્યાન કરવાનો નિયમ છે, મૂર્તિ લઈને બેસું? ના થાય. શાંત ચિત્ત હોય, શાંત ચિત્ત, હૃદયમાં સત્વ ગુણ હોય, એકદમ હૃદયમાં ટાઢા શેરડા ફૂટતા હોય, જે નાખો એ ઉતરી જાય એવું હોય, અને તમને જે ઉપકરણથી તમે ભગવાનમાં જોડાઈ શકો છો એ ઉપકરણ તમારી પાસે હોય, કીર્તન, કથા, કોઈ પદ હોય, કોઈ મૂર્તિનું વર્ણનવાળું પદ હોય, એવું જે હોય એ બધું નાખી અને પછી ભગવાનની મૂર્તિ લઈને બેસવાનું. નહીં તો આમ તમે બેસી જાઓ, આજુબાજુમાં હજારો પ્રકારના અવાજ થતા હોય, ના થાય. આપણી વૃત્તિઓ જો હંકેલાય નથી કાનની, એટલે કાનમાં ડટ્ટિયા નાખીને બેસી જવાનું અને એ સાંભળ્યા કરવાનું, પેલું કીર્તન છે આ, અને મૂર્તિને જોયા કરવાની. અને મૂર્તિને જોઈને એક એક અઠવાડિયું ખાલી તમે એક વખત અભ્યાસ કરો, એક રવિવારે. રવિવાર તો તમે શનિવાર અહીં આવો કદાચ, પણ રવિવાર તો ફ્રી હો ને એ દિવસે લોન્ડ્રી કરવાની. ક્યાં સ્વામી, પણ ક્યારે ધ્યાન કરવું? અમારે તો તમે આ ધ્યાનની વાતો મૂકો. એમ કહી દો કે સાધુ આરે જોડાણ થયું એટલે કલ્યાણ થવાનું, એમાં અમારે મજા? એ તો થવાનું જ છે, એમાં તો કોઈ મેન મેખ જ નથી, કલ્યાણ થવાનું છે. પણ આપણે એવું કલ્યાણ કરીને જવું છે કે અક્ષરધામમાં જઈને ફરી પિરિયડો ના ભરવા પડે, નહીં તો ત્યાં પિરિયડો ભરવા પડશે, ત્યાં બેહવું પડશે. ત્યાંય ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી બધા સમજાવે છે સભા ભરીને, ત્યાંય પછી ગુરુજીને બેહવું પડે ફરી અને સમજાવવું પડે કે ભાઈ આટલું આવે આગળ કરો, ત્યાંય સભા છે ને ત્યાંય ઉપદેશ છે ને ત્યાંય કથા છે. એટલે આપણે એવું કરવું છે કે અહીંથી જ પૂરું થઈ જાય. હવે અહીંથી ત્યાં જઈને ભાઈ ફોર્મ નહીં ભરવાનું કે હવે મૂર્તિનું હજુ ધ્યાન કરવા માટેનું ફોર્મ હવે આમાં આગળ લઈ જાઓ, આપણે અહીંથી જ કરી દેવું છે. કારણ કે અહીં છે ને થોડા કાળમાં પતે છે, યાદ રાખો. અહીં જે કાંઈ કરો તમે એ થોડા સમયમાં ઝાઝું થાય, અને ધામમાં યુગો યુગાંતર સુધીનું કરે તો આટલું જ થાય, તો કયું ફળ લેવું સારું? અહીં આગળ એવું છે, એક માળા કરો, અહીં એક માળા કરો તો અહીં આગળ લાખ માળાનું ફળ મળે, અને ધામમાં જઈને લાખ ફેરવો ત્યારે એક માળા થાય, તો કઈ સારી? અહીં કરવી જ સારી ને. અહીં સમજવું, અહીં આગળ મહારાજની ઉપાસના સમજવી હોય ને તો વહેલામ વહેલી સમજાય છે, કારણ કે અહીં બુદ્ધિ ઓછી હોય, જાજુ શાસ્ત્રનું વાંચન ના હોય,
અને સાધુમાં હેત હોય, સાધુ કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, તો આપણને હા પડી ગઈ. બોલો, આપણને ગુરુજીમાં હેત છે તો આપણને હા પડી ગઈ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી. નહીં તો તમે પૂછ્યા હો મોટા મોટા પંડિતોને આ નથી પડતી સ્વામિનારાયણ સર્વોપરી એમ. અહીં ઓછી બુદ્ધિ એટલે જાજુ કામ થાય, ન્યા જઈએ ને એટલે આપણી પાસે બુદ્ધિ જાજી થઈ જાય, સ્થિતિ જાજી થઈ જાય, કામ ઓછું થાય. બદ્રિકા આશ્રમમાં 100 ઉપવાસ કરો, અહીં 1 ઉપવાસ કરો, બેયનું ફળ સમાન, તો ક્યાં કરવો જોઈએ? શ્વેતદ્વીપમાં 1000 ઉપવાસ કરો, અહીંનો 1 ઉપવાસ, બેયનું ફળ સમાન, તો ક્યાં કરવો જોઈએ? અહીં જ કરવો જોઈએ ને. એવી રીતે ધ્યાન જો અહીં 10 મિનિટ કરતાં શીખી જઈએ ને તો 10 મિનિટમાંથી 20ની 24 જ મિનિટ ખાલી, કેટલી 24 મિનિટ, 24 મિનિટ કોઈ વ્યક્તિ એની સેકન્ડ શરૂ થઈ ત્યાંથી 24 મિનિટ સુધી એક પણ સંકલ્પ ના થાય અને ભગવાનની મૂર્તિમાં જોડાઈ ગયો એટલે સમજી લો તમારી અખંડ વૃત્તિ થઈ ગઈ. કોઈ દિવસે વૃત્તિ તૂટે નહીં, ખાલી 24 મિનિટની જ પ્રેક્ટિસ કરવાની છે. એક પણ સંકલ્પ ના થવો જોઈએ. તમે મૂર્તિ લઈને બેઠા અને મૂર્તિને ધારી પછી કોઈ અંદર વિક્ષેપ આવે નહીં એવા થવાનો. હવે એવા થવા માટે આજથી 10-10 મિનિટ કરીએ ને ત્યારે ક્યારેક પહોંચીએ. અને પહોંચ્યા તો પહોંચ્યા, ના પહોંચ્યા તો એ મહારાજ પ્રથમના 70માં કે શાબાશ છે, મહેનત તો કરી. પણ આરું મહેનત ના કરી હોય ને તો મહારાજ કે આ તો ધ્યાનની વાતો સાંભળતો હતો પણ કોઈ દી બેઠો નથી, કોઈ દિવસ એને ઉર્ધ્વ રેખાને ધારવા મહેનત કરી નથી. માટે આમાં લખ્યું છે, જો ધ્યાન ટાળે સર્વે મન ચાડા, કાઢી નાખે માયામાંથી બારા, ઉર્ધ્વ રેખાને ધારીને રાખો, નાથની નાસિકાને નિહાળો. જ્યાં સુધી સ્વાદ નથી ચાખ્યો ને ત્યાં સુધી. જ્યોર્જિયાની અંદર એ હરિભગત છે, એ હરિભગત અત્યાર સુધી મંદિર નહોતા આવતા, એના ફાધર મધર આવતા હતા. એને મૂકવા આવે, મૂકીને જતા રહે. પહેલાં મૂકવા આવતા હતા, મૂકીને જતા રહે, પછી ધીરે ધીરે એક વખત મંદિરમાં આવી ગયા ભૂલથી, ભૂલ થઈ જાય ક્યારેક એટલે અંદર આવી ગયા. તો કે ભાઈ હવે અત્યારે હું હાલવાનું? તો કે કીર્તન થાય છે. સારું, એક કીર્તન સાંભળીને જઈએ. બેસી ગયા, બેસી ગયા, કીર્તન સાંભળ્યું, પછી હવે નીકળું. સજાગ થઈ ગયા કે આ કંઈક ભરાઈ જઈશ, ભાગ્યા. પછી પાછા ક્યારેક આવે, કથા કંઈક ચાલતી હશે સંતોની, કથા થોડી સાંભળી, ભાગી ગયા. ફરી પાછા ક્યારેક કથાના યોગમાં આવી ગયા. અત્યારે એવું વ્યસન થઈ ગયું એને, એ ભગતને એવું વ્યસન થઈ ગયું, શું નામ છે, રાકેશભાઈ, એને એવું વ્યસન થઈ ગયું. એ ભગતને વ્યસન એવું થઈ ગયું કે એને હવે 2 કલાક દૂર રહે છે. આપણે મેકન મંદિરથી 2 કલાક દૂર રહે છે, તો રવિવારે સભા હોય તો એના ઘરવાળાને પરિવારને વહેલો મોકલી દેવાનો 3 વાગે, એને સ્ટોર હોય કે એ હોય એટલે 5 વાગે તે બીજી ગાડી લઈને જાય. 2 કલાક ઓલાને વહેલા મોકલવાના, 2 કલાક પછી સ્પેશિયલ 1 ગાડી લઈને પોતે મંદિરે જાય. તો એ જે રસ હતો સત્સંગનો એ તો પહેલાંય હતો જ, પણ ચાખ્યો નહોતો. શું હતું? ચાખ્યો નહોતો. એમ ધ્યાનનો રસ આપણે ચાખ્યો નથી ને એટલે આપણને એમ થાય ધ્યાનમાં તો કંટાળો આવે, થાકી જઈએ. પણ એ થાક એટલે લાગે કે આપણે ચાખ્યું નથી. જ્યારે આપણે ચાખી લેશું અને જ્યારે આપણને એ ડૂબવાની મહેનત આમાં આપણને આમ સરળતાથી એમાં પ્રવેશવાની એક ટેવ પડી જશે, પછી તો એના વિના ચાલે નહીં, ચાલે નહીં. માટે ઉર્ધ્વ રેખાને ધારીને રાખો. ભગવાનનો ભક્ત આવો હોય, સવારનો એનો પીરિયડ હોય કે ચાલો 7 થી 8 મારે ઉર્ધ્વ રેખામાં ફરવું, ઉર્ધ્વ રેખાને યાદ કર્યા કરે. ભલે તમે ઓફિસનું વર્ક કરો, ભલે તમે જોબ કરો, ભલે તમે બિઝનેસ કરો, પણ ઉર્ધ્વ રેખાને સંભાળ્યા કરો. અરે એવું કદાચ તિલચિહ્નોનું ધ્યાન ન થાય તો પહેલાં એવી શરૂઆત કરો કે સુંદર મજાનો બગીચો છે ને, બગીચામાં મહારાજ પાટ ઉપર બેઠા છે અને હું જોબ કરું છું, બગીચામાં હું જોબ કરું છું અને મહારાજ બગીચામાં બેઠા છે પાટ ઉપર. મહારાજને કહેવાનું, મહારાજ કંઈ કામ છે? જોબમાં છું થોડી વાર. કંઈ કામ નથી ને મહારાજ? કોમ્પ્યુટરનું થોડું કામ કરો ધીમંતભાઈ. પણ પછી મહારાજને પૂછો, મહારાજ કંઈ કામ નથી ને? તરસ લાગી છે? પૂછતા રહો. ધ્યાન એમ થાય, પહેલાં મહારાજ સાથેનો લાઈવ કોન્ટેક વધારવો પડે, સીધું નહીં. પણ મહારાજ ક્યાંક છે અને આપણે ક્યાંક છીએ ત્યાં સુધી ધ્યાન નહીં થાય. મહારાજ જ્યાં છે ત્યાં જ હું છું, જ્યાં હું છું ત્યાં જ મહારાજ છે, ધ્યાન તરત થશે.
હું અહીં બેઠો, અહીં મહારાજ બેઠા છે, તો હું કંઈક બોલવું હોય તો હું મહારાજને પૂછું, મહારાજ આવે હું બોલવું, એક મગજથી પૂછું તો મહારાજ મારી ભેગા લાઈવ રહે. પણ જો હું એવું વિચારું ભગવાન ક્યાંક છે અને હું ક્યાંક છું તો સુખ નહીં આવે. હંમેશને માટે ભગવાનને સાથે રાખો, દરેક વસ્તુમાં સાથે, મનથી આ ભાવ કર્યા કરો, એટલે ભગવાન પ્રત્યક્ષ લાગશે અને પછી ધ્યાન કરવાની મજા આવશે. કહો, શિવલાલ શેઠ જ્યારે ધ્યાન કરતા ત્યારે ધ્યાનમાં બેસી જાય તો એને કોઈ વસ્તુની આજુબાજુમાં શું થાય છે ખબર નહોતી પડતી. ભગા દોશી એના બાપ વારે વારે, ભગા દોશીને સત્સંગ વર્ષોથી, શિવલાલ તો એનો દીકરો, ભગા દોશી દ્વારા એને સત્સંગ થયેલો, પણ શિવલાલ શેઠ ધ્યાન કરતા, તે ભગા દોશી શિવલાલને કે શિવલાલ તું ધ્યાન કરે તો તું આમ બસ આમ બેસી જાય એકાગ્ર ચિત્તે મહારાજની મૂર્તિમાં જતો રહે, ને મારે તો સારું બેહવું હોય તો ઊંચો નીચો થઈ જાઉં થોડી વારમાં. આનું શું કારણ દીકરા? 15 વર્ષના છોકરાને 55 વર્ષનો બાપ પૂછે છે, બોલો કેવું આશ્ચર્ય. તે શિવલાલને ધ્યાન કેમનું સિદ્ધ થઈ ગયું? એને અભ્યાસ કર્યો, જેને બાળપણથી અભ્યાસ કર્યો હોય તેને એ થઈ જાય. પછી હવે 70 વર્ષે બાપાને થાય કે હું હવે ધ્યાનનો અભ્યાસ કરું, 70 વર્ષે બાપાએ કર્યું જ ના હોય, ધ્યાન કરવા બેઠા જ ના હોય, બરાબર છે, ગામ ગપોટા જ દીધા હોય, અને પછી 70 વર્ષે ધ્યાન કરવા બેસે તો શું ધ્યાન થાય મને કહો? થાય, એ તો જેને અભ્યાસ કર્યો હોય એને થાય. તોય કદાચ કોક બાપાઓએ ના કર્યું હોય તો એ શરૂ કરતો, અરે જેટલું થયું એટલું આપણું, આ તો ખાધું એટલું આપણું, કહો જેટલું આવ્યું એટલું આપણું. એટલે ધ્યાન કરો, મૂર્તિ લઈને ધ્યાન કરો, એને એને સિદ્ધ કરો, એને ગોખ્યા કરો, ગોખી નાખો, ગોખી નાખો. આપણને કેવું ગોખાઈ જાય, કોઈ કપડાં પહેર્યા હોય કોઈ તો એ ગોખાઈ ગયા હોય, 5 વર્ષ પહેલાં આને આવું સૂટ પહેર્યું હતું ને આવા બૂટ પહેર્યા હતા, એવા ને એવા સાંભળે ઈદમ આમ દેખાય, લો ઈદમ દેખાય, દેખાય. તો એવી રીતે ભગવાનની મૂર્તિને જો ધારે તો એને દેખાય જ. ભગા દોશી કે શિવલાલ તને ધ્યાન આવું કેમ થાય? ત્યારે શિવલાલ કે બાપા હું છે ને સૌથી પહેલાં આખું બોટાદ હળગાવું. બાપા કે એમ? બોટાદ? હા બોટાદ હળગાવું. બોટાદની અંદર બાપા તમે હળગી જાઓ, તમારી રાગ થઈ જાય, ઘરની રાગ થઈ જાય, બધાની રાગ થઈ જાય, બોટાદની રાગ થાય, પછી ગુજરાતની રાગ કરું, ભારતની રાગ કરું, આખા બ્રહ્માંડની રાગ કરું, પ્રકૃતિ પુરુષ સુધીની રાગ કરી દઉં, એ રાગ ઉપર શિવલાલ ધ્યાન કરવા બેહે. બોલો આને સંકલ્પ થાય? થાય તો આપણે એટલું બધું રાખ ના કરીએ તો કંઈ નહીં, પણ બધું રાખીને મહારાજ મારી ભેગા છે, મહારાજ આલો જમવા, મહારાજ ભૂખ્યા નથી થયા ને, આવું પૂછ્યા કરીએ ને, એ લાઈવ કોન્ટેક્ટ છે, એ ધ્યાન છે એક પ્રકારનું. એવા ધ્યાનમાંથી ધીરે 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 આપણે આગળ જેમ જેમ જશું એમ એમ પછી આપણને મૂર્તિમાં રહેવાનો અભ્યાસ થશે. કલ્યાણ બાપાએ એક ચાકરને ધ્યાન કરતા શીખવાડ્યું. કલ્યાણ બાપાને એવો નિયમ હતો કે કથા વાર્તા કોઈ પણ વ્યક્તિ ખેતરની અંદર ચોરી કરવા જતો હોય ને તો બાપાને શું કરવાનું, સીમની અંદર જ્યાં સીમ શરૂ થાય ત્યાં બેઠા રહે. કોઈક ચોર રાત્રે ચોરી કરવા જતો હોય ને એટલે કલ્યાણ બાપા કે ક્યાં જા છો? તો કે ઘાસ લેવા. એટલે એને કોકના ખેતરમાંથી ચોરી જ કરવાની હોય. એટલે કલ્યાણ બાપા શું કરે, ચાલ તને ઘાસ બતાવું સરસ, પોતાના ખેતરમાં લઈ જાય. આવો કોઈ હોય? પોતાના ખેતરમાં લઈ જઈને એને કે તારે કેટલું ઘાસ જોઈએ? ઓલો કે 4 પોટલા. વાંધો નહીં, તું આ બાજુથી વાઢ, હું આ બાજુથી વાઢું છું. અને વાઢતા વાઢતા 4 પોટલાનું ઘાસ થાય ને પછી એને કહે, જો 2 પોટલાનું તે કાપ્યું અને 2 પોટલાનું મેં કાપ્યું, તારો ટાઈમ તો બચ્યો ને. હા બાપા, તો હવે મારી પાસે બેસ. બેહાડે ચોરને, ચોરી કરવા નીકળેલા વ્યક્તિને પોતાના ખેતરનું ઘાસ આપીને ભગવાનની મૂર્તિનું ધ્યાન ખેતરમાં કરાવે. બોલો. અને એ ચોર કલ્યાણ બાપાને ત્યાં પછી ચાકર તરીકે રહેવા લાગે અને એ ધ્યાન કરતો હોય, ધ્યાન કરતા એને મહારાજના જમના પગના અંગૂઠામાં કયું ચિહ્ન છે કોણ કહેશો? મહારાજના જમના પગના અંગૂઠાના અંદર કયું ચિહ્ન છે? બોલો ભગત. રક્તરેખાનું ચિહ્ન છે, બરાબર, સરસ. ભગવાનને ડાબા પગની અંદર ઉર્ધ્વરેખાની બાજુમાં કયું ચિહ્ન છે? ડાબા પગમાં. બોલો. આ તો તમારું, મારે તો પારાયણ નહીં, મારે તો આવી જ પારાયણ હોય, બરાબર. એ સિવાય બીજું કોઈ ચિહ્ન? શ્યામ ચિહ્ન છે, બે, બરાબર, સરસ છે. હા
હાવ કંઈ આપણું આમ રિઝલ્ટ જાય એવું તો નથી, છે તો ખરું. પૂર્વેશ ભગત મહેનત કરો, હા તિલચીનો ગોખો આવે. ભગવાનના તિલચીનો ખરેખર ધ્યાનનો અભ્યાસ વાલા ભક્તો કરવો જ જોઈએ. આપણે આ એટલો ફાસ્ટ યુગ ને એટલા ખરાબ યુગમાં આપણે જીવીએ છીએ કે જો ધ્યાન ના રાખીએ ને તો ક્યાંક અથડી જઈએ, પણ જો ધ્યાનની ટેવ પડી હશે ને તો ક્યાંય અથડીએ નહીં, કારણ કે આપણને ટેવ જ એવી પડી છે. ઉર્ધ્વરેખાને સંભાળવાની, ભગવાનના તિલચીને સંભાળવાની, એ ભગવાનનો ભગત તો આવી કથામાં આવ્યો હોય. હવે સવારથી તમે આમાં બેહો અને સંકલ્પ કરો કે મારે મહારાજના આજે બસ ચરણારવિંદના ચિહ્નોમાં જ રહેવું છે, અને બપોરના 3 સુધી તમે ઠાકોરજી જમાડો ગમે તે કરો, પણ મહારાજના 16 ચિહ્નોમાં ફર્યા કરવું છે. બહુ થઈ ગયું. અરે ભગવાનનો ભગત તો એવો હોય, આ તો અત્યારે સિસ્ટમ તમારે પેલી બધી આવી ગઈ, હવે પેલા સોપ ને બધાથી હાથ ધોવાનું, નહીં તો જે પહેલાં છે ને 17 વખત હાથ ધોવાના છે. અમે સંતો હજુ આજે કરીએ જ બધી ક્રિયા, કે પાવડર રાખીને આમ માટી રાખીને 17 વખત હાથ ધોવાના હોય ને, તે સંતો ને ભક્તો પહેલાંના કેવું કરતા કે એ પાવડરની ઢગલી મૂકીને ગયા હોય મૂર્તિ સંભાળતા સંભાળતા. તમે વિચારો, ટોયલેટ જવાની ક્રિયામાં પણ મૂર્તિ સંભાળવાનું આ લોકો શીખેલા હતા. અને આપણે મંદિરમાં રહ્યા છતાં, કથામાં બેઠા છતાં, કથા કરવા છતાં, જમતા થકા ભગવાનની મૂર્તિને સંભાળવાનો અભ્યાસ નહીં. બોલો, આ દાદર આમથી હું ચડું એટલે મને ખબર પડી જાય કે મૂર્તિ કેટલાના આમ પેલા હોલમાં તમે બેઠા હો ને, અને હું આ દાદર આમ ચડીને જતો હોઉં એટલે મને ખ્યાલ આવે કે આટલા મૂર્તિ સંભાળે જ આમાં, એ તમારે ચાલતું હોય બધું, એટલે ખ્યાલ આવી જાય કે આ મૂર્તિ સંભાળવાના અભ્યાસો જબરા છે, નહીં તો આવું ના થાય. હું ઘણી વખત આમ ઉપરથી છે ને દાદરમાંથી આમ કેમેરો નાખું, આમ નીચે ટેબલ ઉપર બેઠા હોય ને ભક્તો ઠાકોરજી જમાડતા, એટલે હું ખાસ જોવા ઊભો રહું. ગઈકાલે ઊભા હતા યતીશ ભગતને બે ચાર જણા ઠાકોરજી જમાડતા હતા, હું ઉપરથી જો એ મને જોયો ને જીભડી બહાર નીકળી ગઈ એ લોકોની. મેં કીધું પણ તમે ખોટું શું કરો છો, જીભ નીકળી ગઈ સીધો મને જેવો આમ ઉપરથી આમ જોયા કરતો હતો. હવે એ બે મિનિટ સુધી હું ઊભો એ લોકોને નહોતી ખબર, જેવો મને જોયો જીભડી બહાર નીકળી ગઈ. હવે એ તો ઠાકોરજી જમાડતા હતા, પણ એને શું ફિલિંગ થયું કે અમે કંઈક ખોટું કરીએ છીએ, જીભ કેમ બહાર નીકળી ગઈ? કારણ એને જોયું, લાઈટ થઈ ગઈ, મુમુક્ષુ છે ને ખબર પડી ગઈ કે સ્વામી શા માટે જોયો છે, કે સ્વામીને થોડું તમારી ડીશમાંથી જમવું છે, સ્વામીને કાંઈ થોડી ખાવાની ખોટ છે. પણ એને ખબર પડી ગઈ કે ભગવાનની મૂર્તિ આપણે ક્યાંક ભૂલીએ છીએ, ભગવાનને આપણે ભૂલીએ છીએ. અને સાધુએ આપણી બાજુ જોયું, તરત અનુસંધાન આવ્યું અને જીભડી બહાર નીકળી. બોલો, એટલે આ તો આપણો જીવ તો એવો છે, ટકોરતા જ રહીએ, ટકોરતા જ રહીએ, ટકોરતા જ રહીએ ત્યારે આપણો જીવ હરખો. આ માર્ગ આપણે અપનાયેલો નથી ને એટલા માટે. એટલે મહારાજના મૂર્તિનો ધ્યાનનો અભ્યાસ ભગવાનના ભક્તોએ કરવો જોઈએ. આવો અભ્યાસ જે ભક્ત કરશે એને બહુ સુખ આવશે. ક્યારે સુખ આવશે તમને કહું? આઈસીયુમાં ગયા છો ને ત્યારે. ક્યારે સુખ આવશે કહું? પેરાલિસિસ થઈ ગયો છે ને ત્યારે. ક્યારે સુખ આવશે? કે જ્યારે તમારા શરીરની અંદરથી, આ શરીર તો ક્યારે કેવી રીતે પડે કાંઈ નક્કી નથી, આની અંદર કેવો રોગ ક્યારે થઈ જાય કાંઈ નક્કી નથી, આ ક્યારે પરવશ થઈ જાય કાંઈ નક્કી નથી, અને ત્યારે મુજારો થાય. હમણાં જ આસિદ ભગતના પિતા શ્રી રમેશ દાદા રિહેબ સેન્ટરની અંદર ગયા, જવાના હતા ઇન્ડિયા, બે પલંગ વચ્ચે પડી ગયા, ઘરમાં ને ઘરમાં પડ્યા, હાડકું તૂટ્યું, ટિકિટ કેન્સલ કરાવી ગયા હોસ્પિટલમાં. અમે દવાખાને ખબર લેવા ગયા, દાદા બહુ ગડગડા થઈ ગયા. પછી દાદાને રિહેબ સેન્ટરમાં લઈ જવામાં આવ્યા, રિહેબ સેન્ટરમાં દાદા રહ્યા 3 દિવસ. હમણાં વચ્ચે ફ્લૂનું વાતાવરણ થયું તો રિહેબ સેન્ટરમાં કોઈને જવા દેવાની ના પાડી, સંબંધીઓને કોઈને જવાનું નહીં, દાદા એકલા પડી ગયા અંદર નહીં, મોબાઈલ નહીં અને દાદા જોડ કોઈ અંદર રહેવાવાળો નહીં. હવે 3 દી ત્યારે જો અભ્યાસ કરેલો હોય ને એ કામ લાગે, સમજાય છે? ત્યારે કામ લાગે. કોઈક દિવસ આપણે એવી રીતે કંઈ ઘેરાઈ ગયા, હમણાં પેલું પ્લેન ગુમ થઈ ગયું, માની લો કે એવું એક આપણે જેવા પ્લેનમાં બેઠા હોઈએ, આપણું જ પ્લેનને આવું થયું, તેથી ધ્યાનનો અભ્યાસ હશે ને એ કામ લાગશે. નિષ્ઠાનું સ્વરૂપ અને ધ્યાનનો અભ્યાસ, આ બે જ કામ લાગશે, નહીં તો હોય માન ઓ બાપ થાય. અને પેલો ધ્યાનના અભ્યાસવાળો હોય એને શું થાય, મારે મૂર્તિમાં રહેવાનું છે, હાલો જ્યાં ગયું ત્યાં, પણ ઓલ સામેવાળો નક્કી કરીએ કે તો મૂર્તિમાં જ ગયા, કારણ કે મૂર્તિના પ્યાસી હતા, અને આમાં ગોતવા પડે ક્યાં દરિયામાં પડ્યા છે, ઓલ તો મૂર્તિના દરિયામાં પડે. માટે મૂર્તિના દરિયામાં ગરતા શીખવું. આમાં લખ્યું, જમના કાનમાં બૂટીને ઉપર,
જમના કાનની બુટ્ટી ઉપર ભગવાનને એક બહુ સુંદર નાનો તિલ છે. બુટ્ટી ભગવાને પહેરી હોય જમના કાનની અંદર ને બુટ્ટી ઉપર એક તિલ હોય, એ બુટ્ટી આમ 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 મલ્યા કરતી હોય, એ બુટ્ટીનો પડછાયો, એ બુટ્ટીનું જે પ્રતિબિંબ એ મહારાજના ગાલમાં પડતું હોય, મહારાજના ગાલ એવા છે કે જેમાં બુટ્ટીના પ્રતિબિંબ પણ ઝીલાય છે, એ બુટ્ટી હલતી હોય ને બુટ્ટીની ઉપર એક તિલ હોય, એને જોવા માટેનો જે પ્રયત્ન, એને જોવા માટેનો જે એક જાતની હિંમત, એ જે કરે એને એમાંથી સુખ બહુ આવે. પૂર્વેના મુક્તોએ એટલા તિલમાંથી કેટલું સુખ લીધું છે, પૂર્વેના મુક્તોએ ઉર્ધ્વરેખામાંથી કેટલું સુખ લીધું છે, આપણને એ જ મૂર્તિ મળી તો આપણે પણ એવા ધ્યાનના પ્યાસી થઈએ, એવા ધ્યાનના અભ્યાસી થઈએ તો મહારાજ બહુ રાજી થાય. મુક્તાનંદ સ્વામીને કેવો સ્વભાવ હતો, સ્વામીએ મહારાજે સ્વામીને પૂછ્યું કે સ્વામી તમે કેવી રીતે ક્રિયા કરો, ત્યારે સ્વામીએ કીધું મહારાજ એક વેંત વૃત્તિ બહાર કાઢું ત્યારે જગતની ક્રિયા થાય, કોઈને વાત કરવી હોય, સત્સંગની કોઈ પ્રવૃત્તિ કરવી હોય તો મારે એક વેંત વૃત્તિ બહાર કાઢવી પડે. આ વૃત્તિ કાઢવીમાં તમે સમજો, ક્રિકેટ જોવાનો કેટલાને શોખ છે, આંગળી ઊંચી કરો, કરો કરો, કેટલા બધાના છે મને ખબર છે. ઓ દાદા આપણે તો હવે 70 વર્ષ થયા, કેટલા થયા, હવે ક્રિકેટ કાર્ડ નાખો, ભારત જીતે તો મજા આવે તમને, હે, વાહ વાહ. અમર ભગતને ક્રિકેટનો શોખ છે, પછી બીજા કોઈ ક્રિકેટવાળા નથી, સારું. હા મુકેશભાઈ હશે, તમને ઇન્ડિયામાં રમીને આવ્યા છો એટલે હોય જ. એ ક્રિકેટ જોવાવાળાને ક્રિકેટ જોતો હોય ત્યારે કેવો મસ્ત હોય, જોયું છે ને તમે, મસ્ત હોય એકદમ. કેટલાકને તો એવું થાય કે ક્રિકેટ જોતા હોય તો ખબર પણ ન પડે કે વચ્ચેથી કોણ નીકળી ગયું, અને જો કદાચ કોઈ નીકળ્યું ખબર પડે તો એવા ગુસ્સે થાય કે આ જ ટાઈમે તને અહીંથી નીકળવું થાય. એ વૃત્તિ પર હોય ગઈ, એ શું થયું, વૃત્તિ પર હોય ગઈ. કેટલીક ક્રિયા આપણે કરતા હોઈએ તો બાજુમાં શું થાય આપણને ખબર ના પડે, એવું થાય છે, એવી કોઈ ઘટનાઓ ઘટી હશે ને આપણા જીવનમાં કે આપણે બાજુમાં શું થાય છે એ પણ આપણને ખબર ન હોય એટલા મશગુલ થઈ ગયા હોય, એ વૃત્તિ પરો હોય ગઈ. મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે મારે કોઈ જગતની ક્રિયા કરવી હોય તો એક વેંત વૃત્તિ બહાર કાઢવી પડે, અને જ્યારે પાછો એક હાથ વૃત્તિ અંદર નાખું ત્યારે શાંતિ થાય. બહાર કેટલી કાઢવાની અને અંદર કેટલી નાખવાની, એક હાથ. હવે આપણો વિચાર હતો, આપણે તો વૃત્તિ બધી બહાર જતી રહી છે ને એને હંકેલો કરીએ છીએ, હંકેલો તે થતો નથી, આમથી હંકેલે ને આમ ખુલે, આમથી હંકેલે ને આમ ખુલે. મુક્તાનંદ સ્વામીનો એવો સ્વભાવ હતો, સ્વામી પાસે કોઈ આવે ને તો સ્વામી તરત જવાબ ના આપે, હા અધૂરો ઘડો છલકાય વધારે, અધૂરો હોય ને છલકાય વધારે. અમને કોઈ પ્રશ્ન પૂછે ને અમે કહે કેટલા પ્રશ્નો તમે પૂછો, આપીએ જવાબ. સ્વામીનો કેવો સ્વભાવ હતો, કોઈ પ્રશ્ન પૂછે ને તો સ્વામી ઘડીક તો આંખ બંધ કરી જાય, પ્રશ્ન પૂછે એટલે સ્વામી તરત કોઈ દિવસ જવાબ ના આપે, થોડી વાર તો આંખ બંધ કરી જાય, આંખ બંધ કરી જાય, પછીથી સ્વામી આંખ ખોલે અને સ્વામીને એવું લાગે કે આ ઉત્તર આપવા જેવો છે, હું આપીશ ને આને પચશે તો જવાબ આપે, નહીં તો પાછા અંતરદૃષ્ટિ કરી જાય. સ્વામીનો સ્વભાવ આવો લખ્યો, એ અંતરદૃષ્ટિ કરી જાય એટલે શું, મૂર્તિમાં કરી જાય. વૃત્તિ તેમાં ઠરાવીને ઠરો, મૂર્તિ મૂર્તિ મૂર્તિમાંહી ગરો. ગરો એટલે સમજો છો, અંદર ઘૂસવું, એને ગરો કહેવાય, અંદર ઘૂસો. જેમ ફૂલની પાંખડીઓનો આખો હોલ ભરેલો હોય, આખો હોલ આ નીચેના ફ્લોરથી માંડીને સીલિંગ સુધી ગુલાબની પાંખડીઓથી આખો હોલ ભરપૂર કરી દીધો હોય, અને ફક્ત એક જ વ્યક્તિને, એક જ વ્યક્તિને ઉપરથી નાખવામાં આવે ફૂલની પાંખડીઓમાં, કેવું લાગે, આટલો હોલ જ ખાલી, આ હોલ ગુલાબની પાંખડીઓ અને ઇન્ડિયાના ગુલાબ, આ અહીંના નહીં, ઇન્ડિયાના ગુલાબોથી પાંખડીઓ, એ સુગંધ સુગંધવાળું હોય, અને એની અંદર કોઈ વ્યક્તિને, એક જ વ્યક્તિને નાખી દેવામાં આવે, એને કેટલી સુગંધ આવે, એને કેવો અનુભવ થાય. તો આ તો મૂર્તિ તો સુખનો સમુદ્ર છે, સુખનો સમુદ્ર, અને સુખના સમુદ્રમાં ફક્ત એક જ વ્યક્તિ પડે, એક,
અહીંની સુગંધ તો પાંચ વ્યક્તિ પડે તો પાંચમાં વહેંચાતી હોય, પણ શ્રીજી મહારાજ એવા સમર્થ છે કે એમાં અનંત કોટી મુક્તો પડે ને તો દરેકને એમ લાગે હું એકલો જ છું આમાં. એને એવું લાગે કે આ સુખને ભોગવવાવાળો હું એકલો જ છું, એટલું બધું એને સુખ આવે, એટલું બધું સુખ આવે. અક્ષરધામના મુક્તોના વર્ણનમાં એવું લખ્યું કે જે મુક્ત ભગવાનની ભ્રકુટીનું સુખ લેતો હોય છે એ મુક્ત ભ્રકુટીથી ભગવાનની પાપન સુધી આવવામાં એને કરોડો વર્ષો જાય છે, કરોડો હોય, કરોડોના યુગોના યુગો જતા રહે છે, તો એ પાપન સુધી નથી પહોંચી શકતો. એ સુખ કેવું હોય? આ જગતની અંદર લુપ્ત થયેલો એક વ્યક્તિ એક પુરુષને એક સ્ત્રીમાં હેત થાય, એક સ્ત્રીને એક પુરુષમાં હેત થાય, જગતની અંદર એવા વિષયોના જે પુસ્તકો મળે છે એવા વિષયોનું લખેલા કેટલાક ચિત્રો હશે, એવા વિષયો ઉપર કરેલા કેટલાક કૃત્યો હશે, એને જોવામાં એ વિષય જીવ થાકતો નથી, એને વાંચવામાં એ વિષય જીવ થાકતો નથી, એ ચિત્રો જોવામાં વિષય જીવ થાકતો નથી. બોલો, તો ભગવાનનું સ્વરૂપ જે ચાખી લે એને તો બહુ સુખ થાય. માટે મહારાજ સુકાનંદ સ્વામીને કહે છે, હે સુકાનંદ સ્વામી, તમે આવો અભ્યાસ કરજો. મહારાજે સારંગપુરનું ત્રીજું વચનામૃત, વચનામૃત મારું આવું હોય ચાલુ ગાડીનો પારાયણ, એક મિનિટ, હા તમને મારે બેઠા શબ્દો સંભળાવે છે એટલે. સારંગપુરનું ત્રીજું સાંભળો, આપણો જે પ્રશ્ન છે ને મહારાજે કર્યો છે. આપણને થાય કે આ ધ્યાન વિષય, પણ સ્વામી તમે આ ધ્યાનની વાત ઓછી કરો, પણ સાંભળો મહારાજ શું આપણી પાસે અપેક્ષા રાખે છે. અને કેટલાક હરિભક્ત કહે છે, અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણાય સંભાળીએ છીએ, પણ આપણે તો હજુ સંભાળતા જ નથી, આંગળી જો છે ઊંચી કરી, હા એટલે મહેનત કરો. પણ પછી તમે સંભાળ્યા પછી જે કહેશો એ હું પહેલેથી કહી દઉં છું. કેટલાક હરિભક્ત કહે છે, અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણાય સંભાળીએ છીએ, તો પણ એકે અંગ ધાર્યામાં નથી આવતું, તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે? આવું કોણ કહે છે? હરિભક્ત. અને આવું કોણ બોલે છે? મહારાજ. સારંગપુરના ત્રીજામાં મહારાજ સ્વયં કહે છે કે કેટલાક હરિભક્તો અમને આવીને ફરિયાદ કરે કે મહારાજ અમે તો બહુ મૂર્તિનું ધ્યાન કરીએ છીએ પણ એકેય અંગ ધાર્યામાં આવતું નથી. તેનું પણ એ જ કારણ છે, જે ભગવાનની મૂર્તિના દર્શન માત્ર કરે છે પણ મનન અને નિરિધ્યાસ નથી કરતો, માટે કેમ ધાર્યામાં આવે? કાંજે માયિક પદાર્થ છે તે પણ કેવળ દ્રષ્ટિ માત્ર દેખ્યું હોય અને કેવળ શ્રવણ માત્ર સાંભળ્યું હોય તો તેને જો મનમાં સંભાળી ન રાખ્યું હોય તો તે વિસરી જાય. તો અમાયિકને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૂપ તે તો મનનને નિરિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભળે? માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન નિરિધ્યાસ નિરંતર કર્યા કરે તો સાક્ષાત્કાર થાય. આપણે ભગવાનના દર્શન કરીએ છીએ ને ઘણી વખતે ઉપર છલ્લા કરીએ છીએ, ઉપર છલ્લા, ખબર પણ ના હોય મહારાજે કયો વાઘો પહેર્યો છે. લો, આજે ઠાકોરજીએ ક્યાં વાઘા પહેર્યા છે એ જો હમણાં પૂછવામાં આવે તો કહેશે, અમે તો સ્વામી સભામાં મોડા આવ્યા હતા એટલે દૂરથી તો ઓછું દેખાય, પાછું ઓછું દેખાય. પણ આપણા દર્શન ઝાઝા એવા હોય છે, ઝાઝા એક જ સ્વરૂપના. ઘનશ્યામ મહારાજ આવે ને પછી આપણે એવી હરીફાઈ રાખવાની છે. ઘનશ્યામ મહારાજ આવશે ને પછી અચાનક પૂછવાનું સભાને, ત્યારે તો બધાને મહારાજના દર્શન વ્યવસ્થિત થતા હશે ને, મોટા ને મહારાજ તો રૂપાળાને ખેંચાણ થાય એવા ને બધાય, પણ એ પહેલાં નહીં, પહેલાં છ મહિના નહીં પૂછવાનું. જૂના થાય ને ભગવાન પછી કિંમત વધે, જૂના થાય ને પછી કિંમત વધે. હાલ આ જગતમાં જબરું, બોલો આ જૂનું થાય, જો ભગવાને જૂના થાય તો પ્રોબ્લેમ, સાધુય જૂના થાય તો પ્રોબ્લેમ, હરિભગતે જૂના થાય તો પ્રોબ્લેમ, નવાનો મહિમા, નવાનો મહિમા. એમ ભગવાનને વરસ થઈ જાય ને પછી પૂછવાનું, અચાનક પડદો પાડી દેવાનો. પેલું ગુરુજી એકવાર અચાનક નહોતું અહીં કર્યું, અને ગુરુજીએ પૂછ્યું કે લો મહારાજે શું પહેર્યું છે ને કેવું પહેર્યું છે ને મહારાજ કેમ બેઠા છે કહો, એમ પછી ઘનશ્યામ મહારાજની હરીફાઈ થશે. એટલે વાલા ભક્તો, ભગવાનના દર્શન મનન કરીને નિધિધ્યાસ કરવો. નિધિધ્યાસ એટલે શું? એને સંભાળવું, સંભાળવું. મેં હમણાં તમને કીધું કે તમે જોબે ગયા પણ સવારમાં તમે માનસી પૂજા કરી હોય ત્યારે ભગવાનને જેવા વાગા ધરાવ્યા, ભગવાનને જેમ તમે પહેરાવ્યું છે, બસ તમે જોબે ગયા છો, તમે ભલે સ્ટોર ઉપર ને તમારા ટેબલ ઉપર કામ કરો છો, પણ મહારાજ એ જ વાગા પહેરેલા ને મહારાજ એ જ પોઝિશનની અંદર મહારાજ ત્યાં બેઠા છે, બસ જોયા કરો. એવી રીતે ભગવાનના ધ્યાનનો અભ્યાસ કરીશું તો ભગવાન બહુ રાજી થશે. ધ્યાન કરતાં જો કઠણ પડે તો શ્રીજી મહારાજ આગળ એમ કહે છે કે કદાચ ધ્યાન કરનારા ભક્તને ધ્યાન કરતાં થાકી જાય. આ દુર્ગપુર મહાત્મ્યમાં કીધું છે, જો થાકી જાય, થાકતો લાગે તો મારો જપ કરવો.
સ્વામિનારાયણ 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 જપ કરો, તો જપ કરવાથી પણ એની વૃત્તિ સ્થિર થાય છે. અને આવી રીતે અને જપ કરતા થાકે, ભગવાનને ખબર છે કે આ જીવ થાકી જાય એવો જ છે, એટલે જપ કરતા થાકે તો પાછું ધ્યાન કરવું, પાછું ધ્યાન કરવું, ફેરવ્યા કરવું, ટૂંકમાં શું કરવું, ફેરવ્યા કરવું. આવી રીતે જો ધ્યાન તથા જપ કરે તો તેના ઉપર હું અતિ પ્રસન્ન થાઉં છું, આવું મહારાજ કહે છે. કોઈ મનુષ્ય 100 વર્ષ વાયુ ભક્ષણ કરીને એક પગે ઊભા રહીને તપ કરે તે કરતાં એકાગ્ર ચિત્તે ભગવાનનું ધ્યાન કરવું તે શ્રેષ્ઠ છે. કોઈ 1000 અશ્વમેઘ યજ્ઞ કરે, 100 રાજસુ યજ્ઞ કરે, 1000 પુંડરીક નામના યજ્ઞ કરે તે કરતાં પણ આવા ધ્યાની ભક્તનો સમાગમ કરવો તે શ્રેષ્ઠ છે. ધ્યાન કરવું એ શ્રેષ્ઠ છે, મહારાજનું આવું કહેવું છે. માટે મૂર્તિ મૂર્તિ મૂર્તિમાંથી ગરો, આપણે મૂર્તિને યાદ કરીએ અને મૂર્તિને સંભાળીએ. સતસંગમાં આપને ન ભૂલવું, સતસંગમાં આપણે ન ભૂલવું, શ્રીહરિનો નિત્ય ધ્યાન ધરવો, શ્રીહરિનો નિત્ય ધ્યાન ધરવો, આડસ્તા જેને કરીએ ધ્યાન, આડસ્તા જેને કરીએ ધ્યાન, આડસ્તા જેને કરીએ ધ્યાન, આડસ્તા જેને કરીએ ધ્યાન, તો ટળી જાય મોટું જે ધ્યાન, તો ટળી મોટું નુકસાન માંથી બચી જઈએ જો ધ્યાન કરીએ તો. ગોપાળ સ્વામી કહે વારે વારે, ગોપાળ સ્વામી નો મત છે, કહે વારે વારે, શ્રીજી રહેવો મૂર્તિમાં પ્યારે પ્યારે, મોતીજી રહેવો મૂર્તિમાં ત્યારે જ્યારે, થી જવામાં મોટો માલ ભારે, થી જવામાં મોટો માલ ભારે, ભાવે સહજાનંદ જીવારે વારે, ઓ ભાવે સહજાનંદ જીવારે વારે, ભાવે સહજાનંદ જીવારે વારે, ઓ ભાવે સહજાનંદ જીવારે વારે. ગોપાળ સ્વામીનો પણ એવો મત છે, ગોપાળન સ્વામી તો એવું કે છે મૂર્તિમાં થીજી રહેવું. બોલો સ્વામી કે મૂર્તિમાં થીજતા શીખવું, જેવી રીતે પાણી થીજી જાય તો શું થાય, બોલો બરફ થાય ને, તો મૂર્તિમાં થીજે ને એ પોતે મૂર્તિ થાય, મૂર્તિમાં જે થીજે ને એ સ્વયં મહારાજ જ થઈ જાય, પોતે જ ભગવાન રૂપ થઈ જાય. એટલે મૂર્તિમાં સ્વામી કે થીજવું, એટલે આવો અભ્યાસ અને આવી થોડી વાતો પોતાના મનન ચિંતન દ્વારા કર્યા કરવી, કારણ કે આ વાતો ઘણી ઓછી થતી હોય. એ વાતો એટલા માટે ઓછી થતી હોય કે આવો અભ્યાસ ભક્તોને ઓછો હોય, જાજો સમુદાય એવો ન હોય, એવી વાતો બહુ જાજી થાય તો એમ થાય કે હવે આપણું કલ્યાણ થશે કે નહીં થાય, આપણે આવું કરી શકીશું કે નહીં. પણ આપણે મોક્ષના ખપવાળા મુમુક્ષુઓ છીએ, એટલે આપણને ખબર હોવી જોઈએ કે રસ્તો આ છે, રસ્તો આ છે. પરમાનંદ સ્વામી સાધુ થયા છે, વેરાભાઈ તમે ગુરુજીની કથામાં સાંભળ્યું છે આખું આખ્યાન, હું બહુ ટૂંકમાં લઉં છું કે વેરાભાઈ સાધુ થયા, પરમાનંદ સ્વામી બન્યા, જેના ઘરમાં 22 વ્યક્તિ એક સાથે મરી જાય બરાબર, અને તોય પણ જેને ખચકાટ ના થાય એ તો કેટલો પાકો ભગત કહેવાય. એની સમજણ કેવી હોય, એણે આ જગતને કેવું ખોટું કર્યું હોય, એ કેટલી નિષ્ઠાવાળો હોય, એને શ્રીજી મહારાજનો નિશ્ચય કેવો હોય. સાધુ થયા, અમદાવાદમાં લોલંગર બાવાઓની લડાઈ થઈ, મહારાજ અને મહારાજના પાર્ષદો અને મહારાજના પાર્ષદો એની સાથે લડતા હતા, બહાર કાપો મારો અવાજ આવે, અને પરમાનંદ સ્વામી એ તો વેરાભાઈ હતા પૂર્વેના, ઉકળતું લોહી, અને કૂદી પડ્યા, કાટી ગયેલી તલવાર લઈને કૂદી પડ્યા. સાધુના કપડાં પહેરેલા હોતા આવી જાઉં કે ખબર પાડી દઉં, તો લડવા લાગ્યા, એમાં કાન કપાઈ ગયો સ્વામીનો, કાન કપાઈ ગયો, લડાઈ બધી પડી, 25-30ને પાડી દીધા. પછી સ્વામીને ભાન થયું કે હું તો સાધુ થઈ ગયો છું, મારાથી આવું ન થાય, અહિંસા ધર્મ જ મારે પાળવાનો હોય, નિર્માની મારું વર્તમાન છે, બધું જ્ઞાન પછી થયું. મહારાજ મળ્યા, મહારાજ કે સ્વામી આ તમારો કાન ક્યાં ખોવાઈ ગયો? મહારાજ કપાઈ ગયો, કેમ કપાઈ ગયો?
શું થયું? મારા જે તો ઓલા વૈરાગ્યો આવે તા ને, તો વૈરાગ્યો તમને ક્યાં આવ્યા હતા? તમારા પાસે આવ્યા હતા? ના મહારાજ, હું ન્યા ગયો હતો. તમે કેમ ગયા? મહારાજ એ બધા બહુ બૂમો પાડતા હતા પારસો, તો મને હુરાતન ચડ્યું કે હુંય મારી નાખું. મહારાજ પછી તેને પાડી દીધા અને કાન કપાઈ ગયો. મહારાજ કે તમે અમારા સાધુમાં ના ચાલો, જાઓ. અને પછી એ વેરાભાઈને પાછા મોકલ્યા. કઈ કસર રહી ગઈ હતી, સાધુ થઈ ગયા. 22 વ્યક્તિ મરી જાય તો ખચકાટ ના થાય. ભગવાન સ્વામીનો નિશ્ચય પણ કેવો હશે કે સાધુ થઈ ગયા મહારાજના વચને, અને તોય પણ પાછા જઈને પશ્ચાતાપ થયો કે હું ક્યાં હાથીએ ચડ્યો હતો અને ક્યાં ગધેડે બેઠો પાછો. અને પછી ધ્યાનમાં લાગ્યા. મહારાજને પૂછ્યું, મહારાજ મને ઉપાય બતાવો, મારી કઈ કસર કે મારાથી આવું થયું? મહારાજ કે જો સાંભળી લો વેરાભાઈ, અમારા માટે સંસારનો ત્યાગ કરવો સહેલો છે. ઘરમાં ગમે એટલા વ્યક્તિ મરી જાય તો પણ અમારો નિશ્ચય ના તૂટે, આ સહેલું છે. પણ હૃદયમાંથી વાસનાને નિર્મૂળ કરવી, એના માટે તો તમારે અમારી મૂર્તિનું ધ્યાન કરવું પડશે. અને પછી વેરાભાઈ ધ્યાન કરવા બેઠા ત્યારે એક પછી એક એક દિવસ સવારની અંદર કાળા કપડામાં પુરુષો પ્રગટ થયા. એટલે વેરાભાઈ પૂછે, ભાઈ તમે કોણ? તો કે હું ક્રોધ. લે અત્યાર સુધી બેઠો તો 22 વ્યક્તિ ધામમાં જતા રહ્યા તો એ શ્રીજી મહારાજનો નિશ્ચય ના તૂટ્યો. શ્રીજી મહારાજ પાસે ઘરની તમામ સંપત્તિ અર્પણ કરીને સાધુ થઈ ગયા તો હજુ કોણ બેઠો હતો? ક્રોધ. કેટલો પાકો હરિભગત ગણાય, પણ ક્રોધ બેઠો હતો. ત્યાં તો એને એમ થયું ક્રોધ ગયો, ને આ બીજો આવ્યો. તમે કોણ? લોભ. ત્રીજો આવ્યો. તમે કોણ? મોહ. એક પછી એક એક પછી એક શત્રુઓ નીકળ્યા. અને વેરાભાઈને કે તમે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરીને બ્રહ્મરૂપ થયા છો, માટે હવે અમારે તમારામાં નહીં રહેવાય. બ્રહ્મરૂપ થયા વિના ભગવાનની ભક્તિનો જે ઓરિજિનલ સ્વાદ છે એ મળે નહીં. અને બ્રહ્મરૂપ થવા માટે ભગવાનનું ધ્યાન કરવું જરૂરી છે. માટે ભગવાનના ભક્તો, ભગવાનની મૂર્તિના ધ્યાનનો અભ્યાસ આજથી આ હરિજયંતિ પ્રાગટ્ય મહારાજનું આ 233મું છે એમાં આપણે સંકલ્પ કરીએ કે મારે નિત્ય 10 મિનિટ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું છે. તમને હરિકૃષ્ણ મહારાજ ગમતા હોય, તમને ઘનશ્યામ મહારાજ ગમતા હોય, તમને કોઈ ચિત્રામણની મૂર્તિ ગમતી હોય, જે ગમતા હોય, મૂર્તિઓને બદલ્યા ના કરશો. વારે વારે અદલ બદલ ના કરશો. અમને એક ભગત આવ્યા, મન કે સ્વામી ઘનશ્યામ મહારાજ હું કરતો, પણ હવે આપણે અહીં ઘનશ્યામ મહારાજ આવે ને પછી હું એ રાખી લઉં. મેં કીધું આવે એ રાખી લે પણ પરમેનન્ટ કરજે. વારે વારે એક યુવાન, મેં કહ્યું વારે વારે ના બદલતા. એક કોઈ પણ એક જ મૂર્તિ પાછળ પડવું પડે છે અને એક જ મૂર્તિને ધારીને એમાં મંડ્યા રહેવું પડે છે. એકની પાછળ જ બરાબર નક્કી કરી લે મને કયું સ્વરૂપ અને કોની પાછળ પડવું. એવું નહીં કે તમે બહુ હરિકૃષ્ણ મહારાજનો મહિમા સાંભળ્યો એટલે હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન મારે કરવું છે, એવો આગ્રહ તમને થઈ જતું હોય તો સારી વાત છે. પણ તમને ઘનશ્યામ મહારાજનું ધ્યાન સહેલાઈથી થાય છે, તમે ઘનશ્યામ મહારાજનું જ કરો. એ હરિકૃષ્ણ મહારાજ જ છે, મહારાજનું સ્વરૂપ હોવું જોઈએ, એ વાત નક્કી છે. પછી આપણે બીજા કોઈ અવતારોનું ધ્યાન ના થાય, મહારાજનું સ્વરૂપ હોય અને જે સ્વરૂપમાં તમે સહેલાઈથી જોડાઈ જાઓ, બસ એ સ્વરૂપનું ધ્યાન કરો. અને એ સ્વરૂપને તમારું ધ્યેય સ્વરૂપ રાખો, પૂજામાં પણ એને જ રાખો, તમારા ખિસ્સામાં પણ એને જ રાખો, તમારા ટેબલ પર પણ એને જ રાખો કે જેને તમારે ધારવું છે. જેને તમારે ધારવું નથી એ સ્વરૂપને તમારી આજુબાજુમાં ઝાઝું ના રાખશો. તમારે જેને ધારવું છે એ જ સ્વરૂપને ખિસ્સામાં, પોકેટમાં, તમારા તમારે તમે જ્યાં બેસો છો એ બધી જગ્યાએ એ જ સ્વરૂપ પણ રાખો કે જેનાથી વૃત્તિ એ મય રહે કોઈ પણ એક સ્વરૂપ પાછળ. પછી એ સ્વરૂપોના કેટલા ભેદને કેવી રીતે ભેદ એ ક્યારેક પ્રસંગોપાત આપણે કહેશું. પણ વાત એટલી છે, ધ્યાન કરવાનો અભ્યાસ ભગવાનનો ભક્ત કરે, ભગવાનની મૂર્તિની અંદર થીજવાનો અભ્યાસ કરે. સુકાનંદ સ્વામીનો આવો અભ્યાસ હતો. સ્વામીએ ધ્યાન કરવાનું શરૂ કર્યું. મહારાજના રાજીપાની એમને સદાયને માટે ઈચ્છા રહેતી. એમનો આશય એક જ હતો, મહારાજ રાજી કેમ થાય. મોટાને રાજે કરવાનો તાન, મોટાને રાજી કરવાનો તાન, મહારાજની મૂર્તિનો ભાન, મહારાજની મૂર્તિનો ભાન, ભૂખ લાગી રાજી પા માટે,
ભૂખ લાગી રાજી પા માટે કરે સેવા તે શિરને સાટે કરે સેવા તે શિરને સાટે આશય સુતે જાળવીને મથવો માટે સુતે જાળવીને મથવો સેવાનો મૂળ શુદ્ધ રખાય સેવાનું મૂળ શુદ્ધ રખાય માન સ્વાદ કદી ન ચખાય માન સ્વાદ કદી ન ચખાય આશય શુદ્ધિને જાળવી મથવો આશય શુદ્ધિને જાળવી મથવો સતસંગે અહમ શૂન્ય ટકવો સતસંગે અહમ શૂન્ય ટકવો સતસંગે અહમ શૂન્ય ટકવો સતસંગે અહમ શૂન્ય ટકવો સુકાનંદ સ્વામીનો સ્વભાવ લખ્યો છે કે સ્વામીનો એવો સ્વભાવ હતો મહારાજે જે દિવસથી કીધું તે દિવસથી સ્વામીએ વધુ મહારાજનું ધ્યાન કરવાનું શરૂ કર્યું શ્રીજી સ્વામીની એક જ સ્વભાવ હતો કે મારી ઉપર મહારાજ અને મોટા સાધુ રાજી કેમ થાય સુકાનંદ સ્વામી ઉંમરમાં નાના હતા સ્થિતિમાં બહુ મોટા હતા ઉંમરમાં નાના હતા સ્થિતિમાં બહુ મોટા હતા સત્સંગમાં સ્થિતિ અને ઉંમર બે વચ્ચે કરોડો ગાવનો ભેદ પણ ઘણી વખત હોય છે 5 વર્ષનો હોય અનાદિ મુક્ત હોય 50 વર્ષનો હોય 5 જન્મ ધરવાની તૈયારી હોય 50 વર્ષથી સત્સંગમાં હોય હજુ 10 જન્મે ચોખ્ખો થાય એવો હોય 1 જ વર્ષથી સત્સંગમાં આવ્યો હોય મહારાજનો મોકલેલો હોય સત્સંગ છે એ બહુ દિવ્ય છે સત્સંગમાં દિવ્ય દ્રષ્ટિ વિના ક્યારેય પણ પાત્ર ઓળખી શકાતું નથી અને ભગવાન અને મોટાની દ્રષ્ટિથી જ ઓળખવામાં માલ છે પોતાની બુદ્ધિથી ઓળખવા જાય તો ઊંધું પણ થાય હમણાં મહારાજ આગળ શીખવાડશે સુકમુનિને એ આપણે શીખવા જેવું છે પણ એ આગળ આપણે જોશું સ્વામીને એવું તાણ છે ભૂખ લાગી રાજીપા માટે ભૂખ લાગી રાજીપા માટે કરે સેવા શિરને સાટે મોટાને રાજી કરવાનું તાણ સ્વામીને મોટાને રાજી કરવાનું બહુ તાણ જીવનમાં મોટાને રાજી કરવાનું તાણ બહુ રાખવું જેને જીવનમાં સુખિયા થવું હોય એને એવો ઉપાય કરવો કે જેનાથી આપણા ઉપર મોટા પુરુષો મોટા સંતો ભક્તો રાજી થાય મોટા કોણ જે ભગવાનની આજ્ઞાને ઉપાસનામાં આપણા કરતાં વધારે દ્રઢ હોય એ બધા આપણા માટે મોટા બધાય મોટા 10 વર્ષનો છોકરો એકાદશી નકોડી કરી શકતો હોય અને આપણને 40 વર્ષની ઉંમરે જો ના સમજાવ્યું હોય કે એકાદશી નકોડી કરવી અને 10 વર્ષનો છોકરો નકોડી એકાદશી માટે મથે છે એને ભૂખ લાગે છે છતાંય નકોડી કરે છે તો એ આપણા માટે મોટો આપણા કરતાં જે આજ્ઞાને ઉપાસનામાં મહાન છે એ બધાય આપણા માટે મોટા છે બધાય મોટા છે કોઈ સત્સંગમાં આ જ આવેલો છે પણ આપણા કરતાં ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યના વધારે છે તો એ આપણા કરતાં મોટો છે એવાને રાજી કરવા મહેનત કરવી કારણ કે કેટલીક વસ્તુ રાજીપાથી મળે છે હું ઘણી વખત એક દ્રષ્ટાંત આપું છું આ હું જ્યારે સાયન્સ ભણતો ને ત્યારનું મને આ યાદ રહી ગયું કેટલીક વસ્તુ મને સ્મૃતિ રહી જાય એક એવું આવતું કે ભાઈ ઓછી સાંદ્રતાવાળી વસ્તુ એ વધુ સાંદ્રતાવાળું જ હોય એના તરફથી ઓછી સાંદ્રતા તરફ જાય આવો એક શબ્દ હતો મને હજુ એવો યાદ છે એમાં એ દ્રષ્ટાંત એવું આપે કે એક રૂનું પૂમડું હોય એ આખું તેલવાળું હોય ને એક કોરું હોય બાજુમાં મૂકો તો શું થાય કોરું છે તેલવાળું થશે થાય ને સેમ એવી જ રીતે જેના હૃદયમાં જે વસ્તુ પડી છે એનો રાજીપો મેળવવાથી એના હૃદયની જે ચિકાસ એના હૃદયના જે ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યનો એક સ્ત્રોત એ ઓટોમેટિક આપણા હૃદયમાં પ્રવેશે છે આપણે મોટા પુરુષોને રાજી કરવા શા માટે મથીએ છે હું ઘણી વખત કહું છું કે ગુરુજી જેવા મોટા પુરુષને રાજી કરવામાં કેટલું છે કે એને એટલું જ થાય વાહ બસ વાહ અને ક્યાંથી થાય હૃદયમાંથી થાય શાબ્દિક નહીં મોહબતથી નહીં શરમે ધર્મે નહીં આ ભગતને હારો કીધો એટલે હવે આનું હારું કહેવું પડશે ઘણી વખત એવું થાય
સભામાં એકના વખાણ કર્યા હોય ને એટલે બીજાની તરફ દ્રષ્ટિ જાય, એટલે થાય કે હવે આનું કેવું પડશે, નહીં તો મારો આ વિચાર છે કે મારું ના કીધું કંઈ, અમે મતતા હતા ને અમે કરતા હતા, એટલે ઘણી વખત વિચારીને કેવું પડે. ઓલાનું વન વિચારે કીધું અને ઓલાનું વિચારીને કીધું. હવે સામાન્ય દ્રષ્ટિએ જોવો તો રાજીપો તો બે ઉપર સમાન જ, બે ઓલો જે છે એ કહેશે સ્વામી મારું ગુરુજીએ કીધું હતું આ, પણ ગુરુજીને તો પૂછ તારું કે આ શા માટે કીધું, તો પૂછ ને. આજે શ્રીજી સ્વામીના ગુરુજીએ હૃદયથી વખાણ કરે, હવે ગુરુજીને થાય ત્યાં નિષ્કામે બેઠો હશે એટલે એનું થોડું કહું. અને ભાઈ મારું મન થાય ગુરુજીએ જોયું બે શબ્દો મારા કીધા, ઓલા પણ પૂછ તો ખરો કે ખરેખર હૃદયથી કીધા કે બેલેન્સ રાખવા કીધા, મોહબતથી કીધા તને સાચવવા કીધા. રાજીપો વાત જુદી છે. રાજીપો છે ને એ સત્પુરુષનું હૃદય ધ્રવી જાય, જેનાથી ભગવાનના ભક્તના હૃદયમાંથી એક ઉદ્ગાર નીકળી જાય કે વાહ વાહ આ ભગત જબરો છે, વાહ સાધુ જબરો છે. આવું જે નીકળી જાય ને એ રાજીપો છે. અને એવો રાજીપો જ્યારે સંતો ભક્તો મહારાજને મોટા પુરુષનો મળી જાય ત્યારે આ જીવને મોક્ષના માર્ગમાં કશું કરવાનું બાકી ના રહે. મૂર્તિ રમતી આવે, ધ્યાન રમતું આવે, કારણ શરીર રમતા રમતા ટળી જાય, વાસના તો આમ ટળી જાય. માટે રાજી કરવા માટેની મહેનત કરીએ આપણે. એક નાનો છોકરો હોય તો રાજી કરવો છે મારે, આપણાથી તો કંઈક મહાનતા એમાં પડી હશે. અરે નિર્દોષતા એમાં પડી છે, આપણાથી મહાન જ છે ને. આપણે દોષોવાળા હોઈએ, નાનો છોકરો હાવ નિર્દોષ હોય, ઘડીક રાજી થઈ જાય. બોલો, વાર ના લાગે આ મોક્ષને રાજી કરતાં કેટલી વાર, બોલો. એને કુરાજી કરતાંય વાર નહીં, રાજી કરતાંય વાર નહીં. ફોન જોતો હોય ના દો તો કુરાજી થાય, અને પછી કહો કેન્ડી આપીશ દંડવટ કર, રાજી થઈ ગયો. જો થઈ ગયો તો આપણને લાગે આપણા કરતાં તો નિખાલસ, આપણને કોઈ એવું કરે તો આપણે શું કહીએ કે થોડો નાનો છોકરો છું, મને રમાડો છો, નથી સમજતા કંઈ અમે. ભાઈ તું બહુ સમજે, ડાપણવાળો છો એટલે જ, એટલે જ તને ભગવાન ના મળે. અને આના હૃદયમાં એટલે ભગવાન નિવાસ કરીને રહે કે એને ડાપણ ઓછું. એટલે આપણા કરતાં એ બાબતમાં એ મહાન છે. તો એ બાબતમાં એનો રાજીપો મેળવવા આપણે મહેનત કરવાની, દ્રષ્ટિને જેટલી સૂક્ષ્મ કરીએ, જેટલી રાજીપો મેળવો એ સૂક્ષ્મ દ્રષ્ટિથી મળે છે. સૂક્ષ્મ દ્રષ્ટિથી તમને હું અહીં ગમે એટલો ઉપદેશ આપું, પણ મને એવું જ તાન હોય કે આ બધાને મારો ઉપદેશ જ દઈ દેવાનો છે તો એ ફળદાયી ના થાય. પણ મને એવું તાન હોય કે હું એવી વાત કરું કે જેનાથી આ બેઠેલો ભગત રાજી થાય, એ કથા સાંભળીને ઊભો થાય તો એના હૃદયમાંથી એમ થાય કે ના સાધુએ આ સારી વાત કરી, તો એ રીતે જો એ વાત થતી હોય તો એ મારા કલ્યાણમાં ઉપયોગી થાય. પણ એ વાત ફક્ત બીજા ઉદ્દેશથી થતી હોય તો મારા કલ્યાણમાં ઉપયોગી નહીં થાય. માટે આમાં બહુ સરસ એક શબ્દ લખ્યો છે. શું શબ્દ લખ્યો છે? સેવાનો મૂળ શુદ્ધ રખાય. સેવા તો થાય પણ એનું મૂળ ક્યાં છે? શુદ્ધ છે. શુદ્ધ ક્યારે કહેવાય ખબર? ઘણી વખત મૂળની અંદર રોગ લાગુ પડી ગયો હોય ને તો છોડ ઘણો ઉપરથી સારો દેખાતો હોય, પણ આપણે શું કહીએ મજા નહીં આવે. મને નથી ખબર, બહુ ખેતીનો મને અભ્યાસ નથી, પણ એક એક જગ્યાએ હું ગયો હતો અને ત્યાં એક ભગતને ત્યાં એટલે મકાઈ ઊભી હતી. મેં કીધું ભગત મકાઈ બહુ સારી છે અને મકાઈ થાય તો લઈને આવજો ગુરુકુલ, પોર પાસે કે ક્યાંક ગામ છે ત્યાં. મને કે સ્વામી આની ઉપર ડોળા નહીં આવે, આ તો હું તમને ખાલી લાવ્યો છું અહીં. મેં કીધું કેમ? તો ખાલી આ તો મકાઈ અમેરિકન મકાઈ કરીને તમે તો કે સ્વામી એના મૂળિયા છે ને એમાં રોગ લાગી ગયો છે એટલે ઊભી દેખાય છે, પણ પાંચ દી પછી સ્વામી આવી નહીં હોય. એમ સેવા ગમે એટલી હોય, આ હું કથા વાર્તાથી સેવા કરું છું, તમે બીજી આર્થિક આ તે બધી રીતે સેવા, પણ આમાં લખ્યું સુકાનંદ સ્વામી કેવા હતા કે જેની મૂળમાં શુદ્ધતા હતી, સેવાનું મૂળ પણ શુદ્ધ રખાય. એમાં રોગ લાગુ પડી ગયો ક્યારે કહેવાય? રોગ નથી લાગુ પડ્યો ક્યારે કહેવાય? માન સ્વાદ કદી ન ચખાય. સેવામાં જો માનનો સ્વાદ ચાખવાની ઈચ્છા ન થાય તો માનવાનું કે મારી સેવાનું મૂળ ચોખ્ખું છે. આશય શુદ્ધિને જાળવી મથવું, સત્સંગે અહમ શૂન્ય ટકવું. આશય બદલાય છે. એક આ સત્સંગ જ એવો ગજબનો ચમત્કારી છે કે અહીં આગળ માણસનો આશય ક્યારે બદલાય ને કંઈ નક્કી નહીં. સત્સંગમાં આવ્યો હોય કલ્યાણ કરવા, સત્સંગમાં આવ્યો હોય કલ્યાણ કરવા, અને પછી ધીરે 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 કેમ ડાયવર્ટ થાય. તમે માનો કે આજે અમેરિકા આવ્યા છો, તમારો આશય જ્યારે આવ્યા હશો ત્યારે પહેલો આશય એવો હોય કે અમેરિકામાં મારે ગ્રીન કાર્ડવાળા થવું. તમારો આશય ગ્રીન કાર્ડ હોય તો પછી થાય સિટીઝન થવું. સિટીઝન થઈને તમારો આશય થાય ઘરવાળા થવું.
ઘરવાળું આશા થાય ગાડી લાવવી, આ લાવવું, બીજા છોકરાઓની ફાઇલ કરવી, આવા આશય હોય. અમેરિકા આવતા પહેલાં આખા તમારા ઠેક અંતકાળ સુધીના આશયો થઈ ગયો હોય, બોલો હોય, અંતકાળ સુધીનો આશય હોય. ઘણા દાદાઓને અમે કહીએ, તમે અમેરિકામાં કેમ? સ્વામી મારે તો કાંઈ રહેવું નથી, પણ હવે છોકરાને બોલાવવા છે એટલે. જોયું, આશય છે, મરતા મરતા આશય છે. જોયું ને, જગતના તમામ આશયો જેવા ધાર્યા હોય ને ઠેક સુધી એવાને એવા જ રહેશે. કદાચ એ આશયની મજબૂતાઈ થશે, આશયની વધારે શુદ્ધિ થશે, પણ આશય ફેર નહીં પડે. કોઈ અમેરિકામાં આવીને ભૂલી ગયો એવું થયું? કોઈ રૂપિયા કમાવાનું એને નક્કી કરીને ભૂલી ગયો એવું થયું? એનો આશય બદલાઈ ગયો એવું થાય છે? નથી થતું. પણ સત્સંગમાં બહુ થાય, બહુ જ થાય. હું આવ્યો હોઉં સત્સંગમાં, શા માટે આવ્યા ભાઈ તમે? આત્યંતિક કલ્યાણ માટે ગુરુજી. હા, શું કરશો આત્યંતિક કલ્યાણ માટે? તમે જેમ કહેશો એમ, જેમ કહેશો જેમ કહેશો. દાસના દાસ થઈને રહેવું છે, નિર્માણી ભાવે રહેવું છે, પોતા મારીને રહેવું છે. તમે કહેશો ટોયલેટ બાથરૂમ સાફ કરીશ, તમે કહેશો તો ગૌશાળા સંભાળીશ, તમે કહેશો તો આ કરીશ. ઓહો, કેવો મોમોક્ષો છે આ, જો તો ખરા. કેટલું આને કેટલું તાન છે ભગવાનને રાજી કરવાનું. આશય આવો હોય મહારાજની મૂર્તિને મળવું છે, પછી ધીરે ધીરે ભગવાનને મોટાની કૃપાથી બે શબ્દ બોલતો થયો, બે પાંચ હરિભગતને હાચવતો થયો, પાંચ વ્યવહારના કામ કરતો થયો, આયોજન કરતો થયો, પછી ગુરુજી કે આમ કરવાનું છે નિષ્કામ. ગુરુજી એવું ના થાય, તમને ઓછી ખબર પડે છે. આશય બદલાયો, જોયું? શું બદલાયું? આશય. હરિભગત હોય, સત્સંગમાં આવ્યો હોય, શરૂઆતમાં હજુ નવો નવો હોય, ઓહો સ્વામી આશ્ચર્ય જેવું લાગે સત્સંગમાં. ઓહો, આવી તો ખબર જ નથી સત્સંગ આવો હોય. પછી ધીરે ધીરે એને કારભારું હોપીએ, અહીં ભગત તમારે થોડું આ કરવાનું, થોડું આ કરવાનું, થોડું આ કરવાનું. પછી એ કારભારી થાય અને પછી એવું કહો, ભગત આપણે આમ નહીં આમ. સ્વામી એવું થાય જ નહીં. શું બદલાઈ ગયો? શું બદલાઈ ગયો? આશય બદલાઈ ગયો. આશય હતું ભગવાનને સાધુ કે એમ જ કરવું છે, એ આશય બદલાઈ ગયો, એ સત્સંગમાં જ બદલાય છે. કારણ કે અહીં આગળ ઘેનની ગોળીઓ જાજી છે. ઘેનની ગોળી કઈ ખબર છે? આપણા વખાણ થાય, થોડું આપણું કંઈક સારું દેખાય, આપણું કંઈ સારું કરીએ, એ બધું ઘેનની ગોળીઓ છે. પછી આશય બદલાય, કારણ કે અડધો ઊંઘતો હોય એને કેમ ખબર પડે ગાડી કઈ બાજુ હલાવવાની? ઉતરે પછી ખીનમાં, તે વળી કોક ખપ જાગેલો હોય તો કોક ભગવાનના મોટા સાધુ મેહતો હોય તો કાઢે બારો, હું કરવા આવ્યો તો હું કરે જ ભાઈ, આ રસ્તે નહીં તો પાછો જાય. એટલે આશય શુદ્ધિ બહુ જાળવી રાખવી. નિત્ય તમે ને અમે બે, મારે ને તમારે બે, એક ડાયરી, પૂજામાં એક ડાયરી રાખવી જોઈએ. આપણા ભક્તો પાસે એક ડાયરી હોવી જોઈએ. ડાયરીની અંદર પહેલા પેજ ઉપર તમે સત્સંગમાં શા માટે આવ્યા છો, તમે શા માટે ભગવાન અને મોટા સાધુ પાસે રહ્યા છો એનું લિસ્ટ કર દો, કે આના માટે રહ્યા છો. નિત્ય પૂજા કરતા પહેલા અથવા પૂજા પત્યા પછી શિક્ષાપત્રી વાંચતા પહેલા તમે તમારા લખેલા શ્લોકો વાંચી લો. કયા લખેલા? કે આપણે સત્સંગમાં શા માટે આવ્યા છે એને વાંચી લો, તો આશય શુદ્ધિ જળવાશે, નહીં તો ભૂલી જવાશે. સમય જશે ને એમાં આશય શુદ્ધિ ભૂલી જવાય. આ એટલે આશય શુદ્ધિ, સુકાનંદ સ્વામી એવા હતા, આશય શુદ્ધિને જાળવીને વર્તતા. મહારાજ એમની ઉપર એટલે રાજી હતા. ક્યારેય પણ સુકાનંદ સ્વામીમાં આગળ રઘુવીરજી મહારાજે કીધું, ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યમાં બધાય સંતોથી શ્રેષ્ઠ હતા, તોય પણ સુકાનંદ સ્વામીને આગળ હમણાં મહારાજ જ્યારે કહેશે ગોપાળ સ્વામીનો સમાગમ કરજો, અને સુકાનંદ સ્વામી સહજતાથી સ્વીકારશે કે મહારાજ હું ગોપાળન સ્વામીનો સમાગમ કરીશ. એક બાજુ પર જેને એવા બિરુદ મળે કે બધા સાધુમાં આ શ્રેષ્ઠ છે, અને એને એવું કહેવામાં આવે કે તું ગોપાળન સ્વામીનો સમાગમ કરજે, અને એ હા પાડે સહજતાથી. એટલું નહીં હા પાડે એમ નહીં, સભામાં પણ ગોપાળન સ્વામીના ખુલ્લા મોઢે વખાણ કરશે. સુકાનંદ સ્વામી ખુલ્લા મોઢે વખાણ કરશે. ત્યારે લાગે કે મોક્ષના માર્ગ આપણે ધાર્યા હોય છે એવા નથી હોતા, મોક્ષના માર્ગ આપણે જેવા વિચારેલા હોય છે એવા નથી હોતા, મહારાજનો રાજીપો જેવો આપણે ધારેલો હોય છે એવો નથી હોતો. જે ભગવાન અને મોટાની રૂચિમાં સ્મૂથ હોય એની ઉપર ભગવાનને મોટા બહુ રાજી થાય. માટે આશય શુદ્ધિ બહુ જાળવી રાખવી, નહીં તો કેવું થાય? મહારાજને રસોઈ દેવા આવ્યા બ્રાહ્મણો, અને થોડા એક બ્રાહ્મણ આવેલો, સંઘ આવેલો એક, અને એમાં એક બ્રાહ્મણ આવેલો મહારાજને. મહારાજને કે મહારાજ રસોઈ દેવી છે. મહારાજ કે સારું, જે રસોઈ દેવી હોય પૈસા મૂકો. મહારાજને થયું કે પહેલાં રૂપિયા મુકાવી દઉં ને પછી કહું.
નહીં તો ઘણી વખત કેવું હોય, ભગવાનને વ્યવહાર કરવા વાળા હોય ને એને વિચારવું પડે કે આને જો ઉદ્દેશ મારો જુદો છે પણ આને કહીશ તો પહેલેથી જ નહીં મૂકે રૂપિયો, કારણ કે રસોઈ દેવા આવ્યો હોય ને પછી મહારાજ કે મારે તો કડિયા કામમાં વાપરવા છે તો 50 રૂપિયા દેતો હોય તો 10 રૂપિયા દે, કારણ કે એને રસોઈ દેવી હતી, એવું કરે. કારણ કે એવા તો મન હોપેલા તો કેટલા હોય કે તમે જ્યાં કરો ત્યાં, એવા જ કેટલા હોય. મહારાજ કે પેલા રૂપિયા જ મૂકી દેવા દો, તો 200 રૂપિયા ભેગા થયા. સંઘવાળા બધાએ પોતપોતાના રૂપિયા મૂક્યા, એટલે બધા ભેગા કરીને જ આવ્યા હતા અને મહારાજભાઈ મૂકી દીધા. મહારાજ કે તમારે 200 રૂપિયાની રસોઈ દેવી છે, વાત સાચી છે ભક્તો, પણ તમારે રસોઈ દઈને શું કરવું છે? મહારાજ તમને રાજી કરવા છે. રાજી કરવા છે અમને? હા. તો હું રસોઈ લીધા વિના રાજી થઉં તો ચાલે? આવું પૂછવું પડે ખરું? જેને રાજી જ કરવો હોય દિલથી એને એવું પૂછવું પડે કે હું રસોઈ લીધા વિના રાજી થઉં તો ચાલે, એવું કહેવું પડે? જેને ખરેખર રાજી કરવાનું તાણ છે એ તો સુકાનંદ સ્વામીની જેમ આમ ફાડી નાખી દેવાય, પણ એવું પૂછવું પડે હું ફાડી નાખીશ તો તમે રાજી થશો? એનો અર્થ સમ હાવ પ્રોબ્લેમ, કંઈક પ્રોબ્લેમ છે. અહીં આગળ આપણે આ અહીં ફાયરનું પેલી પેનલ છે, અહીં ગમે ત્યાં આપણો અહીં આગળ કામ કરવાવાળો સૌથી બેસ્ટ માણસ મોજીસ એ આવે એટલે એની પાસે બુદ્ધિ ઓછી, બળ જાજુ, એટલે ગમે ને આ ગમે ને માર દે, એટલે કેટલી વાર એ વાયર ઉપરય માર દે, વાયર ઉપર માર દે ને તો પેલું ફાયર એલાર્મને પ્રોબ્લેમ થાય, અને કેટલી વાર તરત જ સાઇન બતાવવા લાગે. થોડોક પ્રોબ્લેમ જો થયો હોય ગમે ત્યાં તો એ તરત ત્યાં સાઇન બતાવે કે પ્રોબ્લેમ છે. એમ ભગવાન અને મોટા આપણને ખચકાતા ખચકાતા પૂછે ને એટલે સમજવાનું કે મારામાં કોક જગ્યાએ પ્રોબ્લેમ છે. મને જ્યારે નિધડક થઈને કહી શકશે ત્યારે માનવાનું કે હું પ્રોબ્લેમ વિનાનો, હવે મારી ઉપર આને વિશ્વાસ આવી ગયો છે કે મને કાંઈ નહીં થાય, મને કંઈક થાય એવો પ્રશ્ન છે એટલે આને હવે ખચકાટ થાય, સંકોચ થાય. એટલે મહારાજે શું પૂછ્યું કે અમે રસોઈ લીધા વિના રાજી થઈએ તો ચાલે? ઓલા બધાય સંઘવાળા કે મહારાજ અમારે તો તમને રાજી જ કરવા છે, તમે જેમ કહો એમ. મહારાજ કે એમ નહીં, આમાં રૂપિયા તમારા બધાયના છે અને તમે 5 જણા બોલી જાઓ એમ ના હાલે, તમે મીટિંગ કરો, નક્કી કરો બધા. ભગવાનને વિચારતા હતા કે આમાં આપણે સીધા 5નો નિર્ણય કરતા, 5ને કોક કે યાર તમે ડાપણ કર્યું, અમારે તો આવું કંઈ કરવું નહોતું, એટલે બોલો એ મીટિંગ કરી બધાએ. એટલે એક બ્રાહ્મણ હતો ને, એ બ્રાહ્મણ કે ના રસોઈ જ, આપણે તો મોતિયા લાડુની રસોઈ લઈને આવ્યા છે એટલે રસોઈ જ દેવાની. એ બ્રાહ્મણને બીજું કાંઈ નહોતું, એને એમ કે રસોઈ દે લાડવા મળે. અને મહારાજ તો કે અમે તો બાજરાના રોટલા ખવડાવીએ, બાજરાના રોટલામાં અમારા સાધુ તો કંઈ લાડવા ખાવા નથી, અમે તો બાજરાના રોટલા એ મોતિયા લાડુ એટલે અમારા સાધુ તો પ્રેમથી બાજરાના રોટલામાંય લાડુનો સ્વાદ લે, એને તો અમારી મૂર્તિનો સ્વાદ છે. તે રસોઈ 25 રૂપિયા એમ પતે અને 125 રૂપિયા અમારે કામ છે ત્યાં વપરાય. બધા એગ્રી થયા પણ એકનો મત ના મળ્યો. હવે લોકશાહી એમાં એક એગ્રી ના થાય કરવું શું? બધા કે મહારાજ અમે બધા તૈયાર છે પણ અમારો એક ભગત છે ને એ ના આવતે ખબાડે છે. મહારાજ કે કામ કરો, ભૂદેવ સમજો ને થોડું. ભૂદેવ કે ના મહારાજ, અમારે તો રસોઈ એટલે રસોઈ, મહારાજ તમારા જેવા ભગવાનને આવા સંતો ક્યારે જમે? આશય શુદ્ધિ, આશય શુદ્ધિ બોલો, આશય શુદ્ધિ વિનાનો માણસ એનો આશય જુદો છે. અને બતાવે છે કેવું, તમારા જેવા ભગવાનને આવા સાધુ ક્યારે જમે? આવાજ જાજા હોય છે, આવાજ જાજા હોય, પણ ભગવાનને ભગવાનના સાધુ કેવા હોય? સુની પાર કા દોષ ને ડાટે તે જીવના રૂડા થવા માટે, એના દોષને ઢાંકી રાખે. ભગવાન અને સાધુ દોષ જોવા છતાં દોષને પ્રગટ કરતા નથી, ઢાંકે છે, ઉપરથી એના ગુણને ઉપસાવી દે કે જેનાથી એ સત્સંગમાં હાલ્યા કરે, એને લાગે કે ના મને સમજે છે, આ સત્સંગમાં તો એટલું જ જોઈએ દરેકને, મને કોઈ સમજે છે આટલું જોઈએ એટલે હાલે. મહારાજ કે એક કામ કરો, તમે જેને જેને રૂપિયા મૂક્યા છે ને બધા લઈ લો, ભૂદેવ તમે ઊભા રહો, તમે જેટલા ભક્તો તમે લઈ લો તમારા રૂપિયા બધાના. એટલે અમેરિકા જેવા હતા નીતિવાળા બધા, હા નહીં તો મૂક્યા હોય 10 ને લઈ લે 25, પણ ભગવાનને એટલો વિશ્વાસ હતો આમાં કોઈ વધારે લઈ આવ્યા નથી, લઈ લો. એટલે બધાએ પોતપોતાના રૂપિયા લઈ લીધા, છેલ્લે 25 પૈસા વધ્યા. કેટલા? મહારાજ કે આ કોના? આ ભૂદેવ બોલે મારા
ઓલા બધા કે મહારાજ ભૂદેવ ના લાગે, છેલ્લે એ જ બાકી રહ્યા. મહારાજ કે ભૂદેવ તમારા? હા મહારાજ મારા છે. મહારાજ કે ભૂદેવ આ 25 પૈસા તમે લો અને પછી પાછા મારી પાસે મૂકો, રસોઈ કરાવવી હોય તો. 25 પૈસામાં રસોઈ થાય? આપ્યા હતા કેટલા? 25. અને જોર કેટલાનું કરતો હતો? 200નું. આવું છે. કારણ કે સેવાના મૂળમાં આશય શુદ્ધિ નહોતી. આશય મહારાજનો રાજીપો નહોતો. એને આશય એવો હતો કે મોતિયા લાડુ થાય, 5-25 લાડવા અહીં ડાપશું અને પાછો સંઘ પાછો જશે તો મહારાજ કે આ સંઘની રસોઈ હતી એટલે 100-200 બાંધી દો, એટલે રસ્તામાંય લાડવાનું થશે, ઘેર જઈને બૈરા છોકરા અરે પાછા ભેગા બેહીને ખાશું, હવે આ અહીં રસોઈનું પતાવી દે ને બાજરાના રોટલામાં પતાવે તો હું રાજી પો, ભગવાન રાજી થાય તો એવું લાડવા થોડા મળે. આવા ભૂદેવો. માટે સેવા કરવી એમાં આશય શુદ્ધિ. સુકાનંદ સ્વામી કંઈ પણ કરતા એમાં એક જ વત, મહારાજને, મહારાજના મોટા સાધુ મારી પર રાજી થાય, બસ રાજી થાય. આજે લોયાધામ પરિવારના ભક્તો એવા છે, મને ખબર છે આ ઉત્સવની અંદર સેવાઓ પૂજ્ય સુવ્રત વલ્લભ સ્વામી હતા ત્યારે લખાઈ, પછી પણ આવી. પણ એક પણ ભગત જેને જેને ઉત્સવમાં સેવાઓ કરી છે કે ગમે ત્યારે અહીં આપણી સભાઓ કરવાની હોય કે આપણા સમયમાં હોય કોઈ પણ સેવા હોય, એક પણ ભગતનો એવો આગ્રહ ના હોય કે મારી સેવા આના માટે જ, ગજબનું લાગે. વધાવો તાળીથી એવા ભક્તોને. તમે બધા જ છો કે જેનો કોઈ આગ્રહ એવો નહીં, મારે સ્વામી 5000 આપવાના છે, તમારે જ્યાં મૂકવાના હોય ત્યાં. આ બહુ મોટી વસ્તુ છે. આ તો અમે તો વ્યવહાર કરીએ છીએ એટલે અમને સંતોને ખબર હોય. અત્યારે તો આપણા જ સમુદાયમાં વ્યવહાર કરવાનો. અત્યારે આપણો સમુદાય મજબૂત થતો જાય અને લિમિટમાં થતો જાય એટલે પ્રશ્નો નહીં. નહીં તો જ્યારે જનરલ સમુદાયમાં ફરવાનું થાય, ઓહો, માથાના વાળ ખેરવી નાખે તમારા, માથાના વાળ ખરી જાય એવી દશા થાય. આમાં એટલે આમાં ઓલા પણ ભાઈ એમાં તો 5 જણ છે, નહીં પણ મારે આમાં જ, કોઈ ખસે નહીં, આમાંથી આમાં નહીં, આમાંથી આમાં નહીં. જ્યારે ભગવાનના આપણા લોયાધામ પરિવારના ભક્તો એવા છે કે જે એમ કે મારે તો સેવા કરવાની છે, સેવા ક્યાં કરવાની, કેવી રીતે વાપરવાની, ક્યાં હું કરવાનું એ મને નથી ખબર, એ તમને ખબર. અને ત્યારે રાજી થાય, ત્યારે ભગવાનને સાધુ રાજી થાય. ઘનશ્યામભાઈ મંડાળાવાળા અત્યારે નથી આવ્યા, અહીં બધું આપણું સોનું સિંહાસનનું બધું લખાઈ ગયું, પછી એની સેવા થોડી લઈને આવ્યા હતા. અને પછી કે સ્વામી આની સેવા સુવ્રત સ્વામી હતા કે આ સેવા સ્વામી છે, મારે તો સોનાના સિંહાસન માટે હતી નક્કી, પણ આવું થયું છે, હવે સોનાના સિંહાસનનું પતી ગયું. તો કીધું એ પતી ગયું જ ભગત, પણ ઠાકોરજીના દાગીનાઓનું બાકી છે તો એમાં લઈ લઈશું ચાલશે. તો કે તો જ્યાં લો ત્યાં, આ તો મારો સંકલ્પ આવો હતો, પછી તમે જ્યાં લો ત્યાં જોયું. પણ અહીં બધા જ એવા ભગત, કોઈ એક પણ ભગત આપણા પરિવારમાં એવો ના મળે કે એનો આગ્રહ હોય કે આના માટે, એ બહુ મોટી વાત છે. નહીં તો રૂપિયા દેવાના અને પછી આગ્રહ નહીં રાખવાનો. કારણ કે કેટલીક વાત કેવું હોય કે માની લો કે આમાં પાછો પ્રશ્ન કેવો થાય કે કોઈ વસ્તુના યજમાન થયા હોય તો થોડો ભભકો એમાં વધારે પણ થઈ જાય, અને કોઈ વસ્તુના યજમાનની રકમ એટલી જ હોય પણ બહુ ભભકો ના થયો હોય એમાં. ખ્યાલ આવ્યો તમને? આજે કોઈ 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 ફિગર એવી હોય કે સેમ ફિગર હોય પણ એક ફિગર એવી હોય કે જે ફિગરમાં ભભકો બહુ થાય, ભભકો બહુ થાય એટલે થોડું આર તોરા વખાના તે આમ તેમ થોડું નામ તામ બધું આવે, અને એક ફિગર એટલી ને એટલી જ હોય પણ એ બીજી સેવાની હોય, અને એ સેવામાં બીજી મોટી ફિગરો બહુ હોય એટલે એ ફિગર ત્યાં નાની કહેવાતી હોય અને ત્યાં એટલો ભપકો એ ફિગરનો ના થાય. એટલે આગ્રહ ભગવાનનો ભગત ક્યાં રાખે? જો અનહમજુ હોય તો જ્યાં ભપકો થાય ત્યાં. અને રાજીપાવાળો શું ઈચ્છે? ક્યાંય નહીં, તમે જ્યાં ઈચ્છો ત્યાં. આ રાજીપાવાળો ઈચ્છે. એટલે રાજી કરવાનું તાન આશય શુદ્ધિથી જે સેવા થાય. ને આજે આજે કોઈ એમ કે મારે તો સેવા કરવાની ને, કોઈને તકલીફ હોય એ વાત જુદી જ, પણ હું સેવા કરું, આપણે ઇન્ડિયામાં બહુ થાય એવું. શાની સેવા કરશો ભગત? સ્વામી મને છે ને જ્યાં આમ પબ્લિકની અવર જવર હોય ને એવી સેવા આપજો. કેમ ભાઈ પબ્લિકની અવર જવર? કહો પબ્લિકની અવર જવર હોય ત્યાં સ્વામી સભા મંડપનું હું બધું સંભાળીશ, પાવતી બુકનું સંભાળીશ, ટોયલેટ બાથરૂમનું કોણ સંભાળશે? બધા આજ સંભાળશે તો ટોયલેટ બાથરૂમનું કોણ સંભાળશે? બોલો ગાર્બેજ નાખવાનું કોણ સંભાળશે? પણ ભગવાનના ભક્તો કેટલાક એવા હોય. આજે કંડારી ગુરુકુલમાં મૂળજી ભગત છે, વર્ષોથી ગુરુજી જે દિવસના કંડારીમાં ધામા નાખીને બેઠા તે દિવસના સેવા કરે છે.
પણ આજે દરેક બ્રહ્મસત્ર અને દરેક કંડારી ગુરુકુલના ઉત્સવમાં આખા કંડારી ગુરુકુલનો વહીવટ જે વખતે જ્યારે સંતો હજુ ઇન્વોલ્વ નહોતા થયા ત્યારે ભગત કરતા અને આજે પણ સંતો ત્યાં હાજર ના હોય સુખ સ્વામી કોઈ તો ભગત જ કરે. કોઈ પણ વ્યવહાર આજે લાખો રૂપિયાનો વ્યવહાર કર્યો એક રૂપિયાનું ક્યારેય પણ ગુરુજીને સંપૂર્ણ જે ગ્રહસ્થમાં વિશ્વાસ એવો ભગત અને ગુરુકુલના મંત્રી તરીકે છે ટ્રસ્ટી તરીકે છે બધુંય છે છતાંય પણ દરેક ઉત્સવો અને દરેક બ્રહ્મસત્રમાં આ જ દિવસ સુધી હરિભક્તોના ટોયલેટ બાથરૂમ સાત દિવસ મૂળજી ભગત સભામાં ના હોય સભામાં જે ટાઈમે પરવારીને બપોર બાર પછીની સભામાં હોય પણ સવારના આઠથી બપોરના બાર એક વાગ્યા સુધી એ ટોયલેટ બાથરૂમ સાફ કરતા હોય. બોલો અને આશય શુદ્ધિ કહેવાય આને આશય શુદ્ધિ કહેવાય. બાકી તો એવું ના વિચારે કે ભાઈ હું આવો ને હું અહીં મંત્રી ના તે તો હું તો સભામાં પહેલો જઈને બેહું ને પણ આશય શુદ્ધિ એ ચડ્ડી પહેરીને રાતે બે વાગે ટોયલેટ બાથરૂમ સાફ કરવા જાય એ હવાર હરિભક્તો ચાર વાગે નાહવા જાય ત્યારે સાફ થઈ ગયા હોય પાછા હરિભક્તો નહીં રહે એટલે ફરી સાફ કરવાના એ બપોરના એક વાગ્યા સુધી કોન્સ્ટન્ટ આ જ દિવસ પર્યંત હજુ એ સેવા ચાલુ છે અને એની કોઈ જાહેરાતો નથી થતી કે આવી સેવા કરે છે. એનું કોઈ માઇક ઉપર નામ પણ અઠવાડિયાની અંદર ક્યારેય ભગતનું નામેય ના આવે કે આ ભગત અહીં છે કે આ ભગત અમારે અહીં આવી સેવા કરતા હતા ગુરુજી જોડે પહેલેથી હતા કોઈ દી એનું નામેય. તમે કંડારી ગુરુકુલના આટલા ઉત્સવો થયા અને કંડારી ગુરુકુલમાં આટલા બ્રહ્મસત્રો થયા એ બધાનું રેકોર્ડિંગ પડ્યું છે એ ભગતનું નામ કેટલી વાર સભામાં આવ્યું રેકોર્ડિંગ સાંભળો એક પણ વખત નહીં આવ્યું હોય. જ વલ્લે કદાચ બે કે ચાર વખત ક્યારેક કોઈક યાદ આવી ગયું બોલી ગયા હોય કે ગુરુજીની કથામાં આવ્યું હોય ને આવ્યું હોય પણ એને કોઈ દિવસ સંકલ્પ કે વિકલ્પ ના થાય. આને આશય શુદ્ધિ કહેવાય. આને શું કહેવાય? આશય શુદ્ધિ. આશય શુદ્ધિ સેવામાં પણ કોઈ પ્રકારનો માન સ્વાદ ન ચખાય અને આશયની શુદ્ધિ રહે ત્યારે મહારાજ બહુ રાજી થાય. સુકાનંદ સ્વામી એવા સાધુ છે જેની આશય શુદ્ધિ બહુ પાકી છે. આશય હોવો એ વાત જુદી છે અને આશયની શુદ્ધિ હોવી એ વાત જુદી છે. આશય શુદ્ધિ એને જ કહેવાય કે જેમાં આપણે જે આપણો જે આશય છે આશયની બહાર આપણે ક્યારેય ન જઈએ. આગળ સ્વામીને કેવું તાન હતું આગળની વાત કહે છે. એક વખત એવું થયું કે સ્વામી બીમાર થયા છે. સ્વામી ઘેલા નદીએ સ્નાન કરવા ગયા છે અને સ્વામી ઘેલા નદીથી સ્નાન કરીને પાછા આવે છે ત્યારે સ્વામીને ઠંડી લાગી છે. ટાઢ બહુ લાગી સ્વામીને. શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાં બેઠા હતા એટલે મહારાજ પાસે ત્યાં એક સગડી હતી એટલે મહારાજ કે સ્વામી તાપો ને મારી ભેગા એટલે સ્વામી તાપવા બેઠા. સ્વામીને બહુ ધ્રુજારી આવતી હતી. મહારાજને તો બહુ વહાલા હતા સાધુ. દાદા ખાચર એટલામાં આવ્યા. મહારાજ કે દાદા આ વડિયું હાણાથી જડી છે કે? મહારાજ એ તો ખીલાથી જડેલી છે. અરે દાદા ખીલાથી જડી છે? મારે તો આ સાધુને તપાડવા હતા. જો ખીલાથી ના જડી હોત ને તો આ વડિયું કાઢીને આ સાધુને તપાડત. મહારાજને આવા સુકાનંદ સ્વામી વહાલા હતા. સાધુ પ્રાણ થકે મને વાલા, સાધુ પ્રાણ થકે મને વાલા, જેને પીધા પીડા તના પ્યાલા, જેને પીધા પીડા તના પ્યાલા, એવા સાધુ માટે હું શું કરું, એવા સાધુ માટે વડિયું કાઢીને તેને તપાડો, વડિયું કાઢીને તેને તપાડો, દાદા ખાચર મરજીની મૂર્તિ, દાદા ખાચર મરજીની મૂર્તિ, શ્રી હરિના વચન પર સુરતી, શ્રી હરિના વચન પર સુરતી, રુદવાની ને જે સમજી જાય, રુદવાની ને જે પણ જાય, મારા મહારાજને વાલા થાય, મારા મહારાજને વાલા થાય, સાધુની સેવા ટાણે જે કરે,
સાધુની સેવા ટાણે જે કરે એવા સેવક પર રાજી માને એવા સેવક પર રાજી માને તકને જાલી કરે જે સેવા તકને જાલી કરે જે સેવા વાલો આપે તેને મીઠા મેવા એ વાલો આપે તેને મીઠા મેવા વાલો આપે તેને મીઠા મેવા વાલો આપે તેને મીઠા મેવા દાદા જો આ વળીઓ નીકળે ને તો હું આ સાધુને તપાડું કારણ કે સાધુ પ્રાણ થકી મને પ્યાલા વાલા જેને પીધા પીડા તના પ્યાલા ભગવાનના સાધુએ ભગવાનને માટે કેટલું કષ્ટ સહન કર્યું છે માટે ભગવાનને સાધુ બહુ વાલા છે જે સાધુએ પોતાનું સર્વસ્વ ભગવાનને માટે છોડ્યું છે સાધુ જેવી તો શ્રીજી મહારાજ કે કોઈ પદવી નથી સાધુ મહારાજને અતિશય વાલા છે વચનામૃતની અંદર પણ શ્રીજી મહારાજ અનેકા અનેક વખત સમ ખાય છે પાંચ વખત મહારાજે સમ ખાધા છે એમાં પરમહંસના સમ સૌથી વધારે ખાધા છે મહારાજ કે આ સંત સભાના અમને સમ છે જે તમને વાલું હોય એના સમ ખવાય ને મહારાજને સાધુ બહુ વાલા છે કારણ કે સાધુએ મહારાજને વાલા કરીને બધું છોડ્યું છે પોતાના સ્નેહીજનોનો પણ સાધુએ મહારાજને વાલા કરવા માટે ત્યાગ કર્યો છે જેને પેટા પેટે પાટા બાંધીને મોટા કરે એવા માં બાપને પણ છોડતા સાધુને ભગવાન સ્વામિનારાયણ માટે ક્યારેય પણ ખચકાટ નથી થયો કુટુંબ પરિવારને રડતા મૂકીને નીકળ્યા છે સમાજને સાચો સગો કર્યો છે ને એના માટે જ મથે છે નિસ્વાર્થ ભાવે માટે સાધુ વાલા છે મહારાજ કે આ સાધુને હું તપાડું દાદા ખાચર બહુ મરજીને જાણવાવાળા છે મરજીને જાણે ને બહુ મહાન બને કેટલાકને એમ લાગે કે આ થોડું કરે ને આની પર બહુ રાજી થાય હું તો બહુ કરું છું ને રાજી ઓછા થાય છે પણ એ થોડું કરે છે પણ મરજી પ્રમાણે કરે છે દાદા ખાચરે તરત જ દાદા ખાચર ગયા એક જૂનું લાકડું પડ્યું હતું થોડા મજૂરોને બોલાવ્યા લાકડાને ફડાવ્યું લાકડા લઈને આવ્યા એક 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 જૂનો એની એને ત્યાં કુંભ પડ્યો હતો એને તોડ્યો એની અંદર લાકડા નાખ્યા સગડી બનાવી અને લાકડા હળગાવીને મહારાજ પાસે લઈને આવ્યા અને મહારાજને કે મહારાજ લો તપાડો અને મહારાજ દાદા ખાચર પર બહુ રાજી થયા વાહ દાદા તે મારા સાધુને તપાડ્યા ને હું તારી ઉપર બહુ રાજી થયો બહુ રાજી થયો પણ પછી મહારાજે દાદા ખાચરને પૂછ્યું કે દાદા તે સાથી જાણ્યું કે મારે આ સાધુને તપાડવા લાકડાની જરૂર છે ત્યારે કે મહારાજ તમે કહેતા હતા ને કે વળિયું નિસરે નહીં વળિયું નિસરે નહીં એટલે મને લાગ્યું કે તમારે વળિયુંની જરૂર છે એ સમયે મોટા મોટા સદગુરુઓ ત્યાં આવ્યા સદગુરુઓ જ્યારે મહારાજ પાસે આવ્યા ત્યારે મહારાજે દાદા ખાચરની પેલી જે તાપની બનાવેલી હતી ને બધા મોટા સંતોને કે તાપો અને બધા સંતો ત્યાં તાપવા બેઠા અને પછી મહારાજ સંતોને કહે છે હે સંતો આ દાદા ખાચર બહુ સાવધાન ને ચતુર છે એમને જરાક વાત કહી ત્યાં સુખમુનિને તપાડવા સગડી લઈ આવ્યા બહુ ચતુર છે થોડીક જ વાત કરી ત્યાં તો તરત સગડી લઈને આવતાર્યા આવા ચતુર છે નહીં તો ખબર ના પડે ભગવાનના ભગતને કે આ શા માટે પૂછે છે પૂછ્યું હોય કે ભગત આવું અહીંયા આગળ મળતું હોય છે હા મળતું હોય ને પણ આગળ ના કે કંઈ જરૂર હતી કંઈ છે કેમ પૂછ્યું એમ ના પૂછે હા હોય ને પણ ચતુર હોય એને તકની સેવા ખબર પડે અમારે છે ને ઘણી વખત એવું હોય ઘણા સંતો સંકોચવાળા હોય કે થોડા શરમાળ હોય થોડી પ્રકૃતિ એમ તો કોઈને પૂછે અમે સંતો રહેતા હોય પછી અથવા તો થોડી એવું જ ના કહેવાય ને કોઈને કે મને બામ લગાવી દો ખાસ કરીને હું એમ જ પૂછું કે બામ છે હું એવું ના કહું કે બામ લગાડી દો પણ હું એમ કહું બામ પડ્યો છે એવું પૂછું એટલે બામ પડ્યો એટલે મને જ ખબર હોય કે અહીં બામ પડ્યો છે એમ પણ હું પૂછું કેમ બામ પડ્યો છે એટલે પણ અહીં બધા સમજો જ હોય તરત આપણે સેવાની જરૂર હોય તો સેવા આપી જ દે અહીં તો સ્વામિને ત્યાં તો તમે અમારે ત્યાં બીમાર પડો ને એટલે અમારી જેવી સેવા થાય અમારી સેવાની અમે બીમાર પડો ને અમારી સેવા ખાલી તમે જોવો ને તમને એમ થઈ જાય ધિક્કાર છે આપણે સાધુ ના થયા એમ જ થઈ સાધુ થઈ જઈએ બોલો
અમારી જે માંદગીમાં સેવા થાય ગજબની થાય. ખાલી તમે ભૂલથી એવું બોલી જાઓ માથું દુખે છે તો ઓહો તમને પાંચ સાધુ વીટીને બેસી જાય. હા, કાન આગળ ડબાઈ દે, માથું ડબાઈ દે, કપાળ ડબાઈ દે, બધું ડબાઈ દે, બોલો. અને તમારે ગ્રહસ્થમાં માથું ગોળી લઈને હોઈ જાઓ, પૂરું દવા લઈને હોઈ જાઓ, ઉઠતા જ નહીં વારે, અને ખાતા નહીં આજે એટલે ઉપાધિ નહીં. સારું કે આને માથું દુખે, ઊંઘી ગયો, ઉપાધિ મટી, હાચવો મટ્યો. આવું પગ દુખે છે, સારું હાંકડથી બાંધ દો, એ મટી જાય. હા, પેલા મશીનો એટલે જ કાઢવા પડે છે ને, ઓલા મશીનો નથી આવતા મસાજ મશીન, એ લોકો ડાબી દે બોલો, કારણ કે માણસ ના મળે તો શું કરે. મસાજ મશીન રાખે ને સાહેબ, આવું જ છે બધું. લો, ખરેખર તમારે અમારે ભેગા આવવાની જરૂર છે, જ્યારે થાવ ત્યારે. એવું છે, અમારી ભેગા તો હરિભગત રહે તો એની સેવા એવી થાય, હરિભગત રહે ને તો એની સેવા એવી થાય. હા, જે બાપાઓને આવવું હોય આવો, વાંધો નહીં, સેવા કરશું તમારી. પગ ડાબી દેશું, માથું ડાબી દેશું, થાળી આપી દેશું, થાળી ધોઈ નાખશું, કપડાં ધોઈ નાખશું, તમારો લોન્ડ્રામેન્ટ કરી દેશું, અમારી ખુરશી તો હાચવજો બાપા. અમારા રમણ દાદાને કહીએ છીએ, આ રમણ દાદા મોન્ટુ ભગતના સસરાને, મેં કીધું ઘનશ્યામ મહારાજ આવે ને પછી વીક ડેઝમાં દરેક બાપાઓનો એક એક દિવસનો વારો કરવો છે. હા, બે રમણ દાદા, બધાય દાદાઓ, એટલે બધા દાદાઓનો વારો કરી દેવો છે. સવારથી હા સુધી હરિબાપા તૈયાર, સવારથી હા સુધી હાચવાનું, તમને બટકા દેશું, લાડવા દેશું, પણ અહીં આગળ તમારે મહારાજના દર્શન કરવાના અને ખુરશીને એવું હોય તો સ જોડે આવવું, એટલે ટાઈમ જાય. એકલા નહીં, બે, એટલે બે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે સુખેથી. પણ વડીલોનું એવું કરી દેવું, સોમથી રવિ સુધી મંદિર ખાલી ના હોય, વડીલો અહીં હોય જ, બેઠા જ હોય. એવું હોય તો બે બેની જોડ, બે બે બાપાઓ બે, એટલે થોડું, કારણ કે મહારાજ કહું થાકી જવાય, એટલે થોડું થોડું બે મળી રહે, એવું કરી દઈશું. એટલા બાપાઓ, રણછોડ બાપા તમારે નોર્થ કેરોલિનાથી આવવું પડશે અહીં પછી, હા રહેવા. એટલે મહારાજનો, મહારાજને રાજી કરવા માટે મહારાજની મરજીને જાણી જાય, મહારાજની મરજીને જાણે તો મહારાજ બહુ રાજી થાય. સાધુ મહારાજને બહુ વાલા, એટલે મહારાજ સાધુને કષ્ટ પડે ને મહારાજને ગમે જ નહીં, મહારાજથી સહન જ ના થાય, એટલે મહારાજ તરત એનો ઉપાય કરે. દાદા ખાચરે આ તપાવે એટલે બહુ ચતુર છે સુખમુન. પછી મહારાજ જે બોલ્યા છે, તકની થોડી સેવાથી દાદા ખાચરને મોટો રાજીપો મળ્યો. સુખમુનિ પણ તક જોઈને સેવા કરતા, સુખમુનિનો પણ એવો સ્વભાવ હતો, પણ એ પણ તક જોતા, અને તકે જે સેવા કરે ને ભગવાનને બહુ ગમે. પણ તક કેવી છે એ લખ્યું છે અહીંયા આગળ, કડી જો. તકને આગળ હોય વાળ, તકને આગળ હોય વાળ, પાછળ તેને હોય છે ટાલ, પાછળ તેને હોય છે ટાલ, જેને ઓળખતા તે આવડે, તેને ઓળખતા તે આવડે, ફાવી જાય તે ઓછા દાખડે, ફાવી જાય તે ઓછા દાખડે, ફાવી જાય તે ઓછા દાખડે, ફાવી જાય તે ઓછા દાખડે. ટાલને શું કહેવાય ઇંગ્લિશમાં, બેલ્ડ, બાલ્ડ. હા, ઓપોર્ચ્યુનિટી ઇઝ હેર ઇન ફ્રન્ટ બટ ઇઝ બાલ્ડ બિહાઇન્ડ, આવું કોઈ લખ્યું છે. તક હોય ને એના વાળ આગળ હોય. આમાં શું લખ્યું, જેને ઓળખતા તે આવડે, ફાવી જાય તે ઓછા દાખડે. ઓછો દાખડો અને ફળ જાજુ, અને તક વિનાનું જાજુ મથ્યા કરે, પણ તક નથી ભાઈ. હું તું મથેનો અર્થ શો, કોઈ તરસ્યો હોય અને ત્યારે પાણીનો ગ્લાસ એનો પ્રાણ છૂટી જાય હોય ને, ત્યારે અડધો ગ્લાસ પાણી પાય તો એ બહુ થાય, અને ગળાના ગળા ભળી રાખતો હોય, પણ હું ભાઈ નળમાં આવે તેથી તું ગળા ભરે શું કામનું કહો મને. અહીંયા આગળ બધા ઢગલા જ થવા માંડે, અને તેથી કોઈ ઢગલો લઈને આવે કે લો આ ઢગલો મારી પાસે પડ્યો છે, એની કોઈ કિંમત થાય, પણ કશું ના આવતું હોય અને તેથી કોઈ ઊભો રહે, ત્યારે કે ના ભાઈ આ એને સેવા કરી ને. આજે ન્યૂજર્સીમાં જ્યારે કોઈ જ નહોતું ત્યારે રમણ દાદાનું ઘર હતું સૌથી પહેલું,
બરાબર. ત્યારે અશ્વિન ભગત ને રમણ દાદાના બે પાંચ જણા જતા, ત્યારે એ વખતેની તક, એ તકની સેવા થઈ ને, એ સેવા કેવી થઈ? તકની થઈ. પણ આજ ગમે એટલી સેવા હોય પણ પેલી તકની સેવા એ તો તકની સેવા છે. આજે કઈ વસ્તુની જરૂર પડી, અચાનક જરૂર પડી, આ મંદિર ઉપર કોઈ પ્રોબ્લેમ આવી ગયો અને જરૂર પડી, તે તકની સેવા કહેવાય. પછી બધો પ્રોબ્લેમ સમી જાય અને સોનાના શિખરો થઈ જાય અને પછી આવીને ઉભો રહે કોઈ, તો એ તકની સેવા ના કહેવાય. એટલે તકને આગળ વાળ હોય ને પાછળ ટાલ હોય. એટલે તક આવે ને ત્યારે તકને ઝડપી લેવી. બોલો, ઉમરેઠની અંદર એક નંદુભાઈ હતા, ઉમરેઠના બહુ સારા ભગત હતા, અને તક છે ને બધાને ઓળખાતી નથી, તક બધાને ઓળખાતી નથી ને સમજાતી નથી, ને સમજાય પછી કરવું મુશ્કેલ, કારણ કે કેટલી વાર તક ઓળખાય પણ એમાં ઘસાવવું પડતું હોય, એમાં કંઈક આપણું ન્યોછાવર કરવાનું હોય તો શું થાય? પાછળ જ રહે, ખબર જ હોય કે આ જગ્યાએ મને હમણાં તલવાર પકડીને મેદાનમાં ઉતારવાના છે તો પહેલેથી જ પાછો રે આવે જ નહીં ને, પાહે જ ના આવે. એને ખબર છે કે હમણાં સ્વામી ગોતે છે કોકને મેદાનમાં ઉતારવાનો છે, જો મને પકડીને ઉતાર દેશે તો તલવાર લઈને મારે લડવું પડશે અને પાછળવાળાનું શું થશે, એના કરતાં આપણે પાહેરો. પાછળથી કે સ્વામી ના ના હા જે સેવા એ હોપજો, પણ પાછળથી. નંદુભાઈને ત્યાં મહારાજ ગયા. નંદુભાઈ બહુ પ્રેમી ભગત, રસ રોટલીની રસોઈ કરી. મહારાજ કેરીની સિઝન છે, રસ કેરી તો લઈ આવ્યા પણ હજુ સિઝન ચાલુ થઈ હોય, કંઈ થોડી મીઠી કેરી અમેરિકા હોય તો મીઠી આવવા લાગે, બાકી તો ના આવે ને. અમારે મુકેશભાઈ ફ્રૂટ લઈ આવે કેરી એવી કે તમારે સરસ મીઠી જ લાગે, તમને એમ લાગે ઉનાળો શરૂ થઈ ગયો છે અત્યારે. કેરી લઈ આવે પણ ખાટી કેરી આવી ગઈ. મહારાજ સૌથી પહેલાં બેહે, આ મોટા થવામાં દુઃખ બહુ. હા, ગુરુજીને ઘણી વખત જમવા બેહાડી દીધા હોય અને પછી અમે ચેલાઓ હોઈએ, ગુરુજી મારો ભાવ છે જમો ને જમો, ગુરુજી કે હા વાંધો નહીં પણ મને થોડું દો. ના ના ગુરુજી મારો ભાવ છે, સારું આપો. આપ્યું તે બીજો આવે, ગુરુજી મારો ભાવ આ છે, વાંધો નહીં લો, આ મેં બનાવ્યું ગુરુજી લો. પછી જ્યારે પંક્તિ થાય ને ત્યારે ગુરુજી પીરસવા આવે, એટલે ગુરુજી પીરસતા પહેલાં જ આમ બે દાણા મૂકે, બે આવશે ભાઈ કે આને જરા જોઈ લેજો, પછી કહેજો જોવે તો વધારે. આવી એની શું દશા થઈ હોય, એક તો કરી દીધું હોય ખારું અને ગુરુજી મારો ભાવ છે લો ખાવ, પણ મતલબ ખારું છે ભલા, એવું ભજીયા મીનો નાખવાનું ભૂલી ગયા હોય અને કડક લાકડા કરી દીધા હોય, ગુરુજી મારો ભાવ છે ખાવ, અને પછી એ બેહે ત્યારે ખબર પડે ઓહો, એટલે ભગવાનને મોટાને તો તકલીફનો પાર નહીં, બહુ તકલીફ. હવે ભગવાન પહેલાં બેઠા, કારણ કે ભગવાનને જમાડ્યા વિના તો જમે નહીં આત્મનિધિ ભક્તો, એટલે મહારાજ બેઠા અને રસ ખાટો. એટલે મહારાજે નંદુભાઈને એવું કીધું, મહારાજ આમ જમ્યા, મહારાજ કે નંદુભાઈ રસમાં ગુજરાત બાજુ છે ને ખાંડ નાખવાનો રિવાજ અને કાઠિયાવાડમાં ગોળ નાખવાનો રિવાજ, એટલે બેમાંથી ગમે તે તમારે નાખવું હોય નાખો, કાઠિયાવાડમાં ગોળ નાખે રસમાં અને ગુજરાતમાં ખાંડ નાખે, તો કે તમારે જે નાખવું એ નાખો, આવો રિવાજ ખરો નંદુભાઈ. એમ ના કીધું રસ ખાટો છે, કારણ કે ખાટો કે તો ઓલા ભગતને દુઃખ થાય કે મહારાજને મેં ખાટો રસ ખવડાવ્યો, એટલે મહારાજે તો જમી લીધું પણ સંતોને પીરસવાનો થયો, ભક્તોને પીરસવાનો થયો, ત્યારે મહારાજ કે નંદુભાઈ આવો રિવાજ આવો ઢાળો ખરો, તો કંઈ ઘરમાં મળશે? તો નંદુભાઈને થયો એક તો કેરીનો ખર્ચો કર્યો, પાછો ઉપરથી ખાંડ ને ગોળ એ પાછા 50 રૂપિયા વાપરવાના. હા એવું નહીં, હા ઘણા ભગતને એવું થાય, હા રસોઈ કરાવી હોય ને તો રસોઈ કરાવી એટલે રસોઈની અંદર કાપ મૂકી જાય, ભગવાનની ભેટનો રસોઈમાં કાપ મૂકી જાય કે રસોઈ 50ની થઈ એટલે ભગવાનને ભેટ 50 ઓછી આપવાની, એની ગણતરી હોય કે ભગવાન પાછળ મારે 100 વાપરવાના છે. હવે જો ભગવાનને સાધુ થાળ જમે એટલે 50નું જમી ગયા, એટલે હવે ભગવાનને કેટલા ધરવાના? 50 જ ધરવાના, કારણ કે 50નું તો ખાઈ લીધું. નંદુભાઈને કાંઈક થોડો લોભ હશે એટલે એને એવો વિચાર કર્યો કે ખાંડ ને ગોળ પાછા 50 રૂપિયાના જોઈન્ટ કરું, કેરી તો લાવ્યો છું. એટલે મહારાજને કે મહારાજ કે નંદુભાઈ ગોળ કે ખાંડ નહીં મળે ભગત, મહારાજ જોઉં કે જોઉં, આ ઘરમાં ગ્રહસ્થના ઘરમાં ગોળ ને ખાંડ ના હોય એવું બને, રસોઈ જ્યાં રાંધવાની ત્યાં ના હોય બને. નંદુભાઈને કે તમે જો આપો તો નાખું. મહારાજ પણ કેરીનો રસ બહુ સારો, મહારાજ એકલો જ સારો લાગે મહારાજ, અમારે અહીં તો ઢાળો એવો છે.
મહારાજ કે હારું નંદુભાઈ, જમાડ્યા મહારાજે સંતો ભક્તોને, પણ મહારાજ બહુ આગ્રહ ના કરે. નંદુભાઈ કે મહારાજ પીરશો ને? મહારાજ કે નંદુભાઈ તો તમે બેસો ને ત્યારે તમને પીરસશું અમે, આ સંતો ભક્તોને રહેવા દો. આ તો સંતો ભક્તો ઊભા થઈને પછી મહારાજ કે નંદુભાઈ અમે તમારું આ ભાણું પીરશું, અમારું ઉતાવળ છે, અમે નીકળીએ છીએ, તો તમે પછી જમી લેજો. મહારાજ ત્યાંથી નીકળી ગયા, નંદુભાઈ જમાડવા બેઠા અને રસ ખાટો માથાના વાળ ઉતારે એવો, અને નંદુભાઈ ને ટાલ હાથમાં આવી, તક તો ગઈ. નંદુભાઈને પસ્તાવો થયો કે મેં ગોળ અને ખાંડના લોભ માટે મહારાજને ગોળ ને ખાંડ ના દીધા અને આવો ખાટો રસ આટલા સંતો ભક્તોને જમાડ્યો. આવું એને પશ્ચાતાપ થયો અને નિયમ લીધો કે મારે ગોળ ખાંડ એ કોઈ દિવસ જીવન પર્યંત ખાવા નહીં. એ નંદુભાઈએ આખી જિંદગી ગોળ અને ખાંડ ન ખાધા તો પણ શાસ્ત્રમાં એવું લખાયું અર્થ સો. કદાચ ના ખાધા એટલો મુમુક્ષુ ખરો કે પશ્ચાતાપ થયો એટલો હારો કહેવાય, નહીં તો પાછો રાજી થાય હારું બચ્યું. પણ પશ્ચાતાપ થયો એ સારું કહેવાય, પણ તક તો ગઈ ને. માટે સમયને ઓળખવો, સત્સંગમાં હંમેશને માટે જે સમયને ઓળખીને ચાલે છે એ હંમેશા સક્સેસ જાય છે, સક્સેસ જાય છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં ઉન્મદ ગંગાના કાંઠે સ્નાન કરવા બેઠા હતા અને મહારાજ સ્નાન કરતા હતા, ઉપર તાપ હતો અને સંતોને થયું કે મહારાજના માથા ઉપર આપણે ચંદની બાંધીએ, એટલે સંતોને ત્રણ દોરી મળી ગઈ કપડું બાંધવાની, પણ ચોથી દોરી મળી નહીં. ત્યાં રાજકોટનો એક ભરવાડ ચાલ્યો જતો હતો, સંતો કે અરે દોરી નથી મહારાજના માથે આપણે ચંદની બાંધવી જ, પણ કેવી રીતે બાંધવી? ને ઓલો રાજકોટનો ભરવાડ સાંભળી ગયો, ભરવાડને ખબર હતી સ્વામિનારાયણ ભગવાન છે, ભરવાડને થયું મહારાજો આ કેડિયાની એક એક દોરી જો કામ લાગી જાય, ખબર ને કેડિયાની દોરીઓ લાંબી લાંબી હોય, ભરવાડો પહેરે ને અહીંયા આગળ આપણે ભરવાડના વેશ પહેરાવે ત્યારે થાય છે ને એમ, તો એમાંથી આમ એક એને દોરી કાઢી અને એ કાઢી આવે એ ભરવાડનો આમ ભરવાડે આમ લાગે, જ્યારે ભરવાડો તૈયાર થયો ને તો રાજકુમાર લાગે આમ ભરવાડી વેશમાં, અને પછી એ કાઢી દોરીને સંતોને કે લો આ બાંધો ભગવાનના ઉપયોગમાં આવે. ને મહારાજ કે આ ભરવાડ આટલી કસ્યા આ એક કેડિયાની દોરીમાં અક્ષરધામ મારી પાસેથી લઈ ગયો કે ભેટમાં. તકની સેવા, શાની સેવા હતી? તકની સેવા. ચાન્સ એ બહુ અગત્યની વસ્તુ છે. તકની સેવા જે કરી લે છે એની ઉપર ભગવાનને ભગવાનના સાધુ બહુ રાજી થાય છે. ચાર્લ્સ કાર્બન કરીને કોઈ વ્યક્તિ થયો, એને કોઈએ પૂછ્યું કે પ્રગતિ માટે શાની જરૂર છે, બુદ્ધિની, શિક્ષણની કે શક્તિની? કોઈને પ્રગતિ કરવી હોય તો બુદ્ધિની જરૂર છે, શિક્ષણની જરૂર છે કે શક્તિની જરૂર છે? એ વ્યક્તિ એવું કીધું કે શિક્ષણની જરૂર નથી, બુદ્ધિની જરૂર નથી, શક્તિની જરૂર નથી. આ ભરવાડ પાસે કઈ બુદ્ધિ હતી? વેદ ઉપનિષદનો જ્ઞાતા હતો? કંઈ એ સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી હતો? ના. સમયને સમજ, માત્ર સમયની ઓળખાણ, આ સમયે શું કરવાનું છે એ જે ઓળખાણ, એ સૌથી અગત્યની બાબત છે. દરેકને એ દ્રષ્ટિ નથી પહોંચતી, કોઈકને જ પહોંચે છે. કોઈક જ એવા સમય સૂચક હોય છે કે જેને સમય ઉપર શું કરવું એને ખ્યાલ આવી જાય, નહીં તો નથી ખ્યાલ આવતો. તકની સેવા એ સૌથી અગત્યની છે, સૌથી અગત્યની. માટે તકને પકડતા શીખીએ, તકને. અને એ તક એવી એ તક બહુ વખત નથી આવતી, ક્યારેક જ આવતી હોય જીવનમાં, કોઈક સમયે જ આવતી હોય. તક છે ને રોજ નથી આવતી, તક ક્યારેક જ આવતી હોય અને કોઈક જ વખત આવતી હોય. કોઈ બીમાર પડ્યું હોય ત્યારે એની સેવાની બહુ જરૂર હોય, એ તકની સેવા, બરાબર. અને પછી એ ના હોય બીમાર, બરાબર ને, ત્યારે શું? ગુરુજીની સેવા. અમારે એકવાર એવું થયું, ગુરુજી અમને અમે પ્રયાગમાં જતા હતા, ગુરુજીને દિવસ બહુ તાવ આવ્યો બસમાં જ, ગુરુજી બહુ બીમાર ને બહુ તાવ ને બહુ જ ગુરુજીનું શરીર ગરમ, બધાય બસમાં બેઠા હતા પણ રાત્રે બસ ઉપડી. હવે બધાને ખબર કે ગુરુજી બીમાર છે, અમે બધા હતા, હું હતો, પણ બધાને કોઈક એવી ભાવનામાં છે કે ભાઈ ગુરુજી હુતા છે એટલે આપણે ક્યાં ડિસ્ટર્બ કરવા. પણ એટલું તો ખબર હોય ને કે તાવ જેને આવતો હોય, જેનું શરીર તૂટતું હોય, તે ઊંઘતા ના હોય, એને માથું દુખતું હોય, પગ દુખતો હોય, શરીર કરતું હોય, એટલે ગુરુજી એક સીટ ઉપર આમ લાંબા થઈ ગયેલા. પણ અમે બધાય બેઠા હતા, સંતોય હતા અને બીજા હતા, હરિભક્તો હતા બે પાંચ, પણ કોઈ ઊભા થઈને ગુરુજીને આખી રાત ગઈ કોઈ પૂછવા જ ના ગયો કે ગુરુજી માથું ડાબી દો કે પગ ડાબી દો. બાકી આમ ગુરુજી હાજા હોય ને ત્યારે ગુરુજીની તમે રૂમમાં જુઓ ને તો 25 જણા હોય,
કે ગુરુજી તમને અંગૂઠો દુખે, પગ દુખે, ના દુખતો એ દુખાડ દે ઘણા, તો આવડે નહીં ડાપતા અને હરખભેર પૂગી ગયા હોય, બધા જાય છે મારે જવું જોઈએ એમ, પાછો એ પાછો એમ એમ પોતાનો ધર્મ સમજીને પહોંચ્યો હોય, આવું થાય. અને ઘણા એવા હોય કે જાણે હાથ ફેરવતા હોય એવું લાગે. એટલે ગુરુજીને ઘણી વખત અમે બધા ચેલા હોય ને તો બધાને થાય કે ઈચ્છા થાય કે હું સેવા કરું ગુરુજીની, હું કરું હું કરું, બધાને થાય ને ભાઈ હું વાલો તો એમ. એટલે બધા સેવા કરવા જાય પછી એમાંથી દહ તો એવા જ હોય કે દુખાડ દે એવા હોય. એટલે ગુરુજીને છે ને 5 મિનિટ અને સારું લાગવા કે પછી એમ કે જાઓ હવે તમે બધા ઊંઘી જાઓ, આમાંથી 3 જણ રહો, એ 3 હોય ને એ જ તકની સેવા કરે એવા હોય, બાકી ઓલા તો માથું દુખાડે એવા હોય જાજા એવું. એટલે એને છૂટા કરવા પડે. પણ એ દિવસ એવું થયું, ગુરુજી બીમાર કોઈ ગયું જ નહીં, હું પણ પોતે હતો, હું ઠાકોરજીની સેવા કરતો હતો, એટલે હું ઠાકોરજીને બાને બેઠો રહ્યો કે ભાઈ ઠાકોરજીને પડી ના જાય, આ હાચવ આમર્યો મને 2-3 વખત, મને કહું ગુરુજી હોતા જ, બાકી બધાને સંકલ્પ તો થયો જ હોય ને, બધાએ બધા મુમુક્ષુ છે બધા, પણ કોઈ ગયો જ નહીં. સવાર ઉઠ્યા ને ગુરુજી, ગુરુજી કહેલા ભલા કોઈ મારી પાસે રાતે પૂછવાય ના આવ્યા કે તમે આવે, ગુરુજી હાવ હાજા હોય કાંઈ ના દુખતું હોય ત્યારે 25 જણા પૂગી જઈએ, ગુરુજી અમારે સેવા કરવી તમારી, ત્યારે ઠરીને ઊંઘવા દે તો સારું, અને જ્યારે જરૂર હતી ત્યારે પહોંચે તો સારું, પણ ટાલ પડી ગઈ, જતો રહ્યો અવસર, જોયું જતો રહ્યો અવસર. અવસર ગયા પછી જે જાય છે એને બહુ પસ્તાવાનું થાય છે. અવસર જ્યારે હોય, આજે મને ખ્યાલ છે અમેરિકાની અંદર એક આપણા હરિભગત એક વખત કંડારી ગુરુકુલ સંસ્થાને આજથી 10 વર્ષ પહેલાં એવી મોટી વિકટ પરિસ્થિતિ આવી ગઈ, આર્થિક વ્યવસ્થાની એટલી વિકટ મોટી પરિસ્થિતિ આવી, અને તે દિવસે હરિભગતને ખબર પડી કરોડોપતિ નથી, એ કરોડોપતિ નથી, પોતાના ઘર ઉપર લોન લઈને અચાનક કંડારીમાં એ લોન લઈને રૂપિયા આવ્યા, કોઈને ખબર નહીં કે આ રૂપિયા અચાનક કેવી રીતે આવ્યા. 6 મહિના સુધી શોધખોળ ચાલી કે આવી રીતે રકમ અચાનક કેમ આવે, કેવી રીતે આવે, અને ત્યાર પછી ખબર પડી કે આ ભગતે રૂપિયા મોકલ્યા હતા એવા ભક્તો આ અમેરિકામાં છે. બોલો, પોતાના ઘર ઉપર લોન લઈને કોઈને ખબર નહીં, એને ખાલી ખબર પડી કે કોઈ આવી ચિંતા ચાલી રહી છે, ચિંતા ચાલી રહી છે ઘર ઉપર લોન લઈને. આજે કદાચ જો લોન ભરતા હશે ભગત, આજે પણ ભરતા હશે, પણ કેવી તકની સેવા, એના નામ કદાચ જાહેર ના પણ કરીએ, કોઈને ના પણ પચે, કોઈને અજુગતું પણ લાગે, પણ એવાના નામ ક્યાં લખાયેલા હોય, કારણ કે તકે કરી, એને 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 ખબર પડી કે આવું કોઈ દુઃખ છે અને એને એવું જાણી લીધું કે આ તો મારું દુઃખ છે, એ તક કહેવાય. તક હંમેશને માટે અઘરી હોય છે, કદાચ ખબર પડે ને તો એ તકને ઝડપવી બહુ અઘરી છે, કારણ કે એની અંદર ઘણું બધું કરે, કોઈવાર આપણો સમય બલિદાન આપવાનો હોય, કોઈવાર આપણે કોઈ રીતે બીજી રીતે ઘસાવાનું હોય, કોઈવાર કશું આપી દેવાનું હોય, સર્વસ્વ કુરબાન કરવું પડે. તકમાં તો એવું છે, તક થોડીક હોય કે મોટી હોય મહત્વનું એ નથી કે તક કેવી છે, પણ કયા ટાઈમે કરી એ બહુ મહત્વનું છે, સૌથી અગત્યનું. હમણાં યોગી સ્વામી બીમાર હતા, દવાખાનામાં હતા, 1 મહિનો એ દવાખાનામાં રહ્યા, 1 મહિનો 4 દિવસ વડોદરા ગુરુકુલની અંદર સામાન્ય જોબો કરવાવાળા 3-4 હજાર રૂપિયા જ મહિને કમાતા હોય એવા યુવાનો અને એવા હરિભક્તો જે મહિને 10,000 કે 12,000 કમાતા હશે, વડોદરા શહેરની મોંઘવારી પ્રમાણેના 10-12,000 કાંઈ નથી, એવા હરિભક્તો પોતાની જોબો ઉપર 1 મહિનો ને 4 દિવસ સુધી રજા લઈ સાધુની સેવામાં રોકાના, એ એને તકની સેવા કરી કહેવાય, એ તકની સેવા. એની ઉપર ભગવાન રાજી થાય, ભગવાન રાજી થાય, કારણ કે તકની સેવા એ ટાઈમે કરી લીધી, ટાઈમે કરી લીધી. પોતાના માતા ને પિતા હયાત હોય અને એને પાણી પીવડાવવાની જરૂર હોય ને ત્યારે પાણીનો ગ્લાસ લઈને જે ઊભો રહે એ તકની સેવા છે, એ જતા રહે અને પછી એના ગુણ ગાય એ તકની સેવા નથી. માટે તકને ભગવાનનો ભક્ત ઓળખતા શીખે, એને પકડતા શીખે, એને પકડતા શીખે, એને ઓળખતા શીખે, મહારાજ બહુ રાજી થાય. એટલે તકની સેવાથી મહારાજ રાજી થાય છે. એવા અનેક ઉદાહરણો છે જેની ઉપર ભગવાન રાજી થયા હોય તકની સેવાથી. ગુણાદિતાનંદ સ્વામી તકની સેવા માટે કેવું આપે છે, સ્વામીએ દ્રષ્ટાંત સમાગમ માટે દીધું છે કે કાલુ નામની માછલી સ્વાતિ બુંદ જ્યારે પડતું હોય અને એને આમ ઠેકીને ગ્રહણ કરે 1,00,000 રૂપિયાનું મોતી થાય, એમ તક ઉપર જે સેવા કરી લે, તક ઉપર જે સેવા કરી લે, એ તક ઉપર સેવા કરેલી છે ને એ 1,00,000 રૂપિયાનો મુમુક્ષુ થાય, એ 1,00,00,000 રૂપિયાનો મુક્ત ભાવને પામે.
માટે રાતને દિવસ ખોળ્યા કરવી તક છે, તક છે, અત્યારે તક છે તો તકે સેવા કરી લેવી, જે સેવા મળે તકે. અહીંયા આગળ રસોડું હોય, હવે જે દિવસે ઉત્સવ સમયનો પ્રસંગ હોય તે દિવસ તો બધાએ આવીને કરે, પણ ક્યારેક અચાનક એવું થયું કે ઉત્સવ સમયો નથી અને અચાનક વીકડેસ છે, અને એ દિવસે તક આવે અને આપણાથી થઈ શકે એવું હોય શક્ય, અને તે દી સેવા કરવા આવે, એ તકની સેવા કહેવાય. અત્યારે આ મને કહેતા આનંદ થાય, અત્યારે આપણા યુવાનો, અત્યારે આપણા કિશોરો, એ લોકો હમણાં કેટલા ગયા, મને લાગે ગયા શુક્રવાર કે ગયા ગુરુવાર સોમવારથી આ સોમ મંગળ બુધ વીકડેઝની અંદર એવું લાગે આપણને કે વીકેન્ડ છે કે શું, આ બ્રિજેશ બધા બધા ઠેક જર્સી સિટી જોબ કરતા હોય, બધા કેટલા દૂર દૂરથી બધા યુવાનો જોબ કરીને આવે, આવી અને અહીં આગળ પ્રેક્ટિસ કરે કે આજે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાનો છે. બોલો, આ ચિરાયુ ભગતને બધા હમણાં ગયા આ શુક્રવાર, આ શુક્રવાર ગઈકાલે જ થયો ને, ગુરુવાર, ગુરુવારે રાત્રે પ્રેક્ટિસ કરી 11 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરી, પછી એ મિનેશ ભગત, આ વેદાંત ભગત ને પાર્થ ભગત, મને લાગે ચાર જણા કેટલા હતા, નીલકંઠ સ્વામી, સવારના 4 વાગ્યા સુધી આ બધું ઊભું કર્યું અને સવારે જોબે ગયા. આ તકની સેવા છે, તાળી પાડો એને, આ તકની સેવા કહેવાય. હવે આ ઊભું થઈ ગયું, હવે આજ કોક આવે, લાવો હું ફૂંદડી લગાવવા લાગુ, આવે શું, લાવો હું આવે આની ઉપર તમને ટીબગડી કરો, સારું છે એ કરે એ સારું છે, પણ ઓલી તો તકની સેવા કહેવાય ને. શુક્રવારે ઉત્સવ શરૂ થવાનો છે, ગુરુવારે આવે છે અને રાત્રે 10-11 વાગ્યા સુધી પ્રેક્ટિસ છે ને 4 વાગ્યા સુધી આ કરવાનું છે. મને જ ખબર નહોતી, બાકી હું ના કરવા દઉં, હું તો ઘણા તક ઝડપતો હોય તો જવા દઉં, નથી ઝડપી ભાઈ જા તું જોબ કરવાની, લાગશે સારું લાગવું હોય લાગશે, બાકી કાંઈ નહીં. મને જ ખબર નહોતી આ લોકો આટલું મથે, મને એવું કંઈક થોડું ઊભું કરતા હશે, નહીં તો હું નીચે આવી ગયો જ ને, તો હું બંધ કરાવીને મોકલી દેત કે કશું ઊભું કરવું નથી, બધો હરિજયંતીનો ઉત્સવ થઈ જશે, મારો સ્વભાવ એવો. પણ એને ઉત્સાહ કેટલો, આ નીલકંઠ સ્વામી બીમાર હતા, હજુ બીમાર જ છે, એટલે હું ઊંઘાડી જ દેત બધાને, કે તું ઘેર જઈને ઊંઘી જા સ્વામીને, કે તમે અહીં ઊંઘી જાઓ, આપણે બધું ડેકોરેશન થઈ ગયું છે, આપણે ડેકોરેશનવાળા એટલે આખું ડેકોરેશન બધું. કેટલુંક કરે 5 યુવાનોએ, કેટલુંક કરે, ડેકોરેશન કરે, સાંસ્કૃતિક કાર્યક્રમ કરે, એ આ બધું અહીંથી અન્નકૂટ ગોઠવે, બધાને પીરસે, સાફસફાઈ કરે, આ બધું ગોઠવે, કેટલુંક કરે 5 થી 10 યુવાનો, કેટલુંક કરે, પણ છતાંય એ યુવાનો કે એ કિશોરો જ્યારે તકની સેવા ગોતતા હોય અને હસતા મોઢે, હું વીકડેઝમાં આવે ને એના મોઢા જોઉં પાછો, મારો તો અભ્યાસ કરવાનો એક સ્વભાવ જ છે, એટલે હું અભ્યાસ કરતો, ભલે કોઈ કરતું હોય પણ હું વિચાર્યા કરું કે આ પરાને કરે છે, આ વસ્તુની અંદર આ પરાને કરે છે કે આ દિલથી કરે છે, આને કરવું પડે છે ને ઇન્વોલ્વ થાય છે કે આ ખેંચીને ઇન્વોલ્વ થાય છે, અને કોઈ વાર એવું થતું હોય ને તો હું એને ગમે તે રીતે વાળી દઉં અને ગમે તે રીતે દૂર કરી દઉં ત્યાંથી, તો હું જોઉં કે ઉત્સાહથી રાતના 11 વાગ્યા સુધી ઉત્સાહથી કરે. શ્રીજી સ્વામીને એવો ઉત્સાહ કે આવજો જ એમ કે, એટલે એ પાછા તકને ઝડપાવે, અને તકને ઝડપાવે એટલે ઝડપાય, કારણ કે પાછો કોક એવો જ હોય, પાછો માર જે હોય ને કંઈ નહીં, જવા દો, બધા ઢીલા જ થઈ જાય, પછી કોઈ કાંઈ કરે જ નહીં. એ નીલકંઠ સ્વામી જેવો જોવે કે પકડીને કરાવે 4 વાગ્યા સુધી, આરે ઊભો રહીને કરે, બીમાર હોય તો જ થાય, બાકી હું માર જેવો હોય તો કાંઈ નથી કરવું, હશે નથી થયું, રહેવા દો, હાલો જવા દો, રસોડાની અંદર ખીચડી જ થાય એવી છે, વાંધો નહીં, હરિજયંતીનો સમય છે, પણ સ્વામી નથી થાય એવું, ખીચડી જ થશે મગની, વાંધો નહીં, ખીચડી થવા દો, હાલો ને ભાઈ જવા દો, એવું થાય. એટલે પાછા થોડા એવાય જોઈએ કે જે તકને પોતે ઝડપતા હોય, અને મને તક જોતાય ના આવડે એટલે મને તક ઝડપાવતાય ના આવડે, એ મારો સ્વભાવ છે કે હું તકને હું બહુ માનું ને, હશે હવે આપણે ને કોક કરી દેશે ને. હવે તમે વિચારો, હરિજયંતીનો સમય હોય તો મને ખબર હતી નીચે કંઈ થાય છે, પણ હું ઉપરથી આટલો દાદર ઉતરીને જોવાય નથી આવ્યો, એ તક ક્યારે ઝડપે, બાકી ખબર જ હતી ને સેવા ચાલે છે, ખબર તો હતી જ ને, નીચે સેવા ચાલે છે એવી તો ખબર હતી ને, તો નીચે આવવું તો જોઈએ ને કે ચાલો ભાઈ નીચે હું થાય છે એટલું જોવાની તક તો લે, પણ એ નથી, તો એ ના હોય એ તક કોકને કેમ ઝડપાવે, એ ખરું ને. એટલે તક જે ઝડપી શકે એ બીજાને તક આપી શકે, પણ આપણને આનંદ થાય કે આપણી પાસે અહીં લોયા ધામમાં ગુરુજીની કૃપાથી એવા સંતો ભક્તો છે જે તકને ગોતતા હોય, તકને જે ગોતી લે છે ભગવાન એની પર બહુ રાજી થાય છે. અહીં એવા બહેનો છે કે જે તકને ગોતે છે, વીકડેઝમાં રસોઈ કરવાની હોય ક્યારેક, અરે કાલ શુક્રવાર હોય તો કેટલાકના વારા એવા હોય જોબેથી આવીને રસોઈ કરવી પડે એવી હોય, કેટલાકને એવું હોય કે કોઈ તકલીફ હોય અને એની અંદર અહીં આવતા હોય, કેટલાકને એવું હોય કે ઘેર પ્રસંગ હોય ને અહીં આવતા હોય ને કરતા હોય, આવું બધું પણ થાય છે. એ બધું જ ભગવાન અને સાધુની નજરમાં હોય છે,
તકની કરેલી સેવા એને ક્યારેય પણ કૃતજ્ઞ સિવાય બીજો કોઈ ભૂલી શકતો નથી. આજ મેં હમણાં તમને સેવા કીધી, એક હરિભગતે આવી સેવા કરી, એ સેવાને ક્યારે કોઈ ભૂલી શકે. આ લોયાધામ મંદિર લેવાનું થયું ત્યારે જે ભક્તોએ પોતાની લોનો આપી, જેને ડોનેશનો કર્યા પોતાના, એ તકની સેવાઓ કેવી રીતે કોઈ ભૂલી શકશે? કે ભગવાન ગુરુજી કે સાધુ એને ભૂલવી હશે તોય ના ભૂલી શકે, કારણ કે જાણે છે એ ભલે એના કલ્યાણ માટે જ કર્યું છે ને, છતાંય પણ ભગવાન અને સાધુનો એક સ્વભાવ છે કે તકને પોતાના કલ્યાણ માટે કોઈ મુમુક્ષુ ઝડપી લે તો પણ એને બહુ માની લેશે, બહુ માની લેશે. કે આને કેવી સેવા કરી, આ ટાઈમે કેવી સેવા કરી, આ ટાને કેવી સેવા કરી, આવું માની લે છે. માટે બહુ માનવું અને તકને ખોળતા રહેવું, તકને ખોળીને એવી સેવા કરતા રહેવું. તકને આગળ હોય વાળ, આગળ દોહો લખ્યો છે, તક જે જનને મળે તે જન થયો નિહાલ, તક ચૂકે તન છૂટે તે થઈ રહ્યો બેહાલ. જેને તક મળે અને તન છૂટી જાય બેહાલ થઈ ગયો. માટે તક મળે ત્યારે તકને ઝડપી લેવી. સુકાનંદ સ્વામીની સેવામાં દાદા ખાચરે તકને ઝડપી, મરજીને જાણી. આપણે પણ મહારાજ અને મોટાની મરજીને જાણતા થઈએ, આપણે પણ મોટા સંતો ભક્તોની મરજીને જાણતા થઈએ તો ભગવાન અને સંત જલ્દી રાજી થાય. ઓછા દાખલામાં ફળ જાજું, ઓછા દાખલામાં ફળ જાજું. માટે આવી તકોને આપણે ઝડપીએ અને મહારાજને રાજી કરીએ. મહારાજ આપણને એવું બળ આપે, એવી બુદ્ધિ આપે, મોટા પુરુષો આપણને એવી બુદ્ધિ આપે કે જ્યાં જ્યાં સત્સંગની સેવાઓ હોય, જ્યાં જ્યાં જરૂર હોય એ તક આપણને દેખાય અને આપણે ઉપયોગમાં આવીએ, આપણી ઉપર મહારાજ રાજી થાય. એક કડી સાધુની સેવા ટાણે જે કરે એ ગાય, અને પછી આપણે અહીં આગળ કડી અહીં કથાને પૂર્ણ કરીશું. સાંજે અહીં આગળ 4 વાગે કથાની શરૂઆત થશે. પૂજ્ય શ્રી જીવલ્લભ સ્વામી કથા કરશે. મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ અને અન્નકૂટ ઉત્સવ આપણે ખૂબ ધામધૂમથી ઉજવીશું. સાંજે 6 વાગે કાર્યક્રમ પૂરો થાય પછી રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ છે, એટલે આજે બધા ભક્તો અહીંયા જ રોકાજો. અત્યારે બપોરે પણ અત્યારે હમણાં પત્યા પછી આપણે માનસી પૂજા કરીશું, ત્યારબાદ પ્રસાદ લઈને બધા અહીં રોકાજો. અહીંયા આગળ સત્સંગની પ્રવૃત્તિ કથા વાર્તા આદિ કરજો, કોઈ ઘરે જતા નહીં. સાધુની સેવા ટાણે જે કરે, સાધુની સેવા ટાણે જે કરે, એવા સેવક પર રાજી મને, એવા સેવક પર રાજી મને, તકને જાલી કરે જે સેવા, તકને જાલી કરે જે સેવા, વાલો આપે તેને મીઠા મેવા, એ વાલો આપે તેને મીઠા મેવા, તકને આગળ હોય વાળ, તકને આગળ હોય વાળ, પાછળ તેને હોય છે ટાલ, પાછળ તેને હોય છે ટાલ, જેને ઓળખતા તે આવડે, તેને ઓળખતા તે આવડે, આવી જાય તે ઓછા દાખડે, આવી જાય છે ઓછા દાખડે, ફાવી જાય તે ઓછા દાખડે, આવી જાય છે ઓછા દાખડે, મારા મહારાજને વાલા થાય, મારા મહારાજને વાલા થાય, રુદવાનીને જે સમજી જાય, રુદવાનીને જે સમજી જાય, મારા મહારાજને વાલા થાય, હે મારા મહારાજને વાલા થાય, મારા મહારાજને વાલા થાય, મારા મહારાજને વાલા થાય, મારા મહારાજને વાલા થાય, હે મારા મહારાજને વાલા થાય. હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.